गुणातीतो अक्षरम ब्रह्म भगवान पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। राधा कृष्ण देव नी जय। सियावर रामचंद्र भगवान नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। प्रथम तो भगवान स्वामीनारायण चरण में वंदन साथे अमारा प्राण प्यारा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज चरण में वंदन साथे અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે પધારેલા આપ સૌને નમસ્કાર, ગુડ ઇવનિંગ અને જય સ્વામિનારાયણ। આજની આપણી વાતનો વિષય છે થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ। એટલે તમે કંઈક જુદું અને ઊંચું વિચારો અને તમે જુદા અને ઊંચા થાઓ। દુનિયાભરનો ઇતિહાસ તમે જુઓ, આજે દુનિયામાં જે કંઈ પ્રગતિ અને સફળતાઓ દેખાય છે એ તમામનું રહસ્ય અને કારણ કંઈક જુદા અને ઊંચા વિચારો કોઈક સમયે થયા। કોઈ પણ વ્યક્તિ તમને આજે સફળ દેખાય એની પાછળનું રહસ્ય અને કારણ પણ એ જ છે કે વ્યક્તિએ એના જીવનકાળમાં જુદા અને ઊંચા વિચારો કર્યા। અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે કે વોટ અ મેન થિંક્સ બાય ધ ડે હી બીકમ્સ બાય ઇવનિંગ। એટલે આખા દિવસમાં માણસ જે વિચારે એવો એ સાંજે થઈ જાય, અને વોટ હી થિંક્સ ધ હોલ ઓફ હિઝ લાઈફ he becomes at the end of his life। અને આખા જીવનકાળ દરમિયાન જેવું વિચારે ને એવો જીવનના અંતે થઈ જાય। આ હકીકત આપણને દરેક ઠેકાણે દેખાય છે। આ વાસ્તવિકતા તમને તમારા જીવનમાં પણ દેખાશે, ક્યાંક તમારા મિત્ર વર્તુળમાં પણ દેખાશે, ક્યાંક જાણીતા હોય અથવા તો ક્યાંકથી વાત પણ તમને સાંભળવા મળશે। એટલે એક મહાન અંગ્રેજ ચિંતકે વાત કરી છે કે આઈ એમ બીકોઝ આઈ થિંક, હું છું કારણ કે હું કંઈક વિચારું છું। પશુઓ કંઈ વિચારતા નથી એટલે એમની કોઈ પ્રગતિ નથી થતી। કેટલા કૂતરા ગધેડા આપણને ગાડીઓમાં ને ફરતા અને ફ્લેટમાં રહેતા જોવે છે, પણ એ લોકોને વિચાર નથી આવતા કારણ કે એમનામાં મૂળભૂત વિચાર શક્તિ નથી। આપણે મનુષ્ય છીએ, આપણે ભાગ્યશાળી છીએ કે વી હેવ બીન ગિફ્ટેડ વિથ ધી પાવર ટુ થિંક। ભગવાને આ પૃથ્વી ઉપર સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું, એ તમામ સૃષ્ટિમાં ફક્ત મનુષ્યને જ વિચારવાની શક્તિ આપી, બાકી કોઈ પશુ પંખી પાસે આ શક્તિ નથી। મનુષ્યને ભગવાને વિચારવાની શક્તિ આપી, માહિતી એકત્રિત કરવાની શક્તિ આપી, એ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવાની શક્તિ આપી, અને એ જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવાની શક્તિ આપી। ધી પાવર ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન, ટુ ટ્રાન્સફોર્મ દેટ ઇન્ફોર્મેશન ઇન ટુ નોલેજ, એન્ડ અલ્ટિમેટલી ટ્રાન્સફોર્મ દેટ નોલેજ ઇન ટુ વિઝડમ। આ ભગવાનનું કર્તવ્ય છે કારણ કે આપણે આ પૃથ્વી ઉપર એટલે કે મનુષ્ય એનું શ્રેષ્ઠ સર્જન છે। તો પહેલી વાત આપણે એ વિચારવાની કે ભગવાને સમગ્ર સૃષ્ટિમાં ફક્ત મને જ એટલે કે ફક્ત મનુષ્યને જ કેમ વિચારવાની શક્તિ આપી, કારણ કે સમગ્ર પૃથ્વીના તમામ સુખ સગવડો, તમામ સૃષ્ટિ માટે જીવવાલાયક આ પૃથ્વી બનાવવાની જવાબદારી આપણી છે, એટલે ભગવાને આપણને આ વિચારવાની શક્તિ આપી।
એટલે તમે કંઈક જુદું વિચારો, કંઈક ઊંચું વિચારો તો તમે કંઈક જુદું કરી શકો, કંઈક ઊંચું કરી શકો. ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. ઇતિહાસના પાનાઓ આ સાક્ષીથી ભરેલા છે. એકવાર એક 12 વર્ષનો બાળક લંડનમાં બિગ બેન ટાવરના બગીચામાં બેઠેલો, એના પિતાશ્રી તો ત્યાં ઝાડું વાળતા હતા, સ્વીપર તરીકે કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. બપોરનો સમય થયો હશે મધ્યાહનનો, એટલે બિગ બેન ટાવર જે વિશ્વ પ્રસિદ્ધ છે લંડનમાં, એના 12 વાગ્યાના ડંકા શરૂ થયા. પહેલો ડંકો પડ્યો અને આ 12 વર્ષના બાળકને કંઈક સ્ફૂરી આવ્યું, એક તેજાબી વિચાર અંતરમાં સ્ફૂરી આવ્યો અને સાહજિક બોલી ગયો. એ બાળકનું નામ વેલિંગ્ટન હતું કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. કે એક દિવસ આ ઝાડુ કાઢનારાનો બાળક વેલિંગ્ટન લંડનનો મેયર બનશે. બીજો ડંકો પડ્યો, બીજી વખત બોલ્યો, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. ત્રીજો ડંકો પડ્યો, ત્રીજી વખત બોલ્યો, એમ 12 ડંકા પડ્યા અને 12 વખત બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. આ વિચાર સ્વીપરના છોકરાને આ વિચાર આવવો, પણ એ વિચાર અંતરથી સ્ફૂરેલો અને વિચારના આધારે પુરુષ પ્રયત્ન, શ્રદ્ધા, વિશ્વાસ રાખીને આગળ ચાલ્યો. 22 વર્ષની ઉંમરે એ છોકરો લંડનનો મેયર બન્યો. વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. કંઈક જુદું વિચારો તો તમે કંઈક જુદા થઈ જ શકો છો. આપણે બધાએ સચિન તેંડુલકરને રમતા જોયા છે. હી ઇઝ કોલ્ડ ગોડ ઓફ ક્રિકેટ. 100 કરતા પણ વધારે ઇન્ટરનેશનલ ટર્ન્સ છે એના. એમને જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા થયા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્પેશિયલ સપ્લિમેન્ટ કરેલી, એમનો ઇન્ટરવ્યૂ લીધેલો અને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે સર વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સિદ્ધિનું રહસ્ય શું છે. યોર 20 યર્સ ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટ એન્ડ અનધર 4 યર્સ ઓફ ડોમેસ્ટિક ક્રિકેટ. 24 વર્ષથી તમે ક્રિકેટ રમો છો અને તમારી સફળતાનું રહસ્ય શું છે. કારણ કે કોઈ પણ સ્ટેજ પરફોર્મન્સ અથવા કોઈ પણ ફિલ્ડ પરફોર્મન્સ, એસ્પેશિયલી સ્પોર્ટ્સ, એમાં 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ આપતા રહેવું ને, એક બહુ જ મોટી સિદ્ધિ છે. કારણ કે એમાં કેટલી બધી ફિઝિકલ ફિટનેસ જોઈએ, કેટલી બધી મેન્ટલ ટફનેસ જોઈએ, કેટલું બધું ઇમોશનલ બેલેન્સ જોઈએ. 50,000 માણસ સ્ટેડિયમમાં બેસીને તાળીઓ પાડતા હોય, એ તાળીઓ ન સંભળાય ને તો બોલ દેખાય. ટૂંકમાં એ તાળીઓ સાંભળવાનું ચાલુ કરે ને પછી બોલ ના દેખાય. જબરજસ્ત એકાગ્રતાથી એને કામ કરવું પડે. સચિન તેંડુલકરને પૂછ્યું વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ અને સચિન તેંડુલકર બોલ્યા, આઈ નોટ ઓનલી પ્લે ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, આઈ સ્લીપ ક્રિકેટ, આઈ વેક અપ ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ. ઇટ ઇઝ ક્રિકેટ, ક્રિકેટ, ક્રિકેટ 24/7, 365. હું ખાલી ક્રિકેટ રમતો નથી, હું બોલું છું, ચાલું છું, ઉઠું છું, બેસું છું, બધું ક્રિકેટ જ છે. થિંક ડિફરન્ટ એન્ડ યુ બી ડિફરન્ટ. એ કઈ કક્ષાએ પહોંચી ગયા? કારણ કે એમને ભગવાને તો બહુ જ મોટી કળા આપેલી છે, પણ આટલી મોટી કળા સાચવવા માટે પણ તમારે ઘણો પ્રયત્ન કરવો પડે. ટુ પ્રિઝર્વ ધ ટેલેન્ટ ધેટ ગોડ ગિવ્સ યુ ઇઝ અગેન અ બિગ એફર્ટ. એ બહુ મોટો પુરુષાર્થ છે. પણ એ કંઈક જુદું વિચાર્યું અને એમના સાથી હતા, એમની જેવી જ કક્ષાની બેટિંગ કરતા હતા, વિનોદ કામલી. બંને જણાએ સ્કૂલમાં સાથે રમીને 625 રન કરેલા, નોટ આઉટ રહેલા બે જણા. પણ વિનોદ કામલીનું કરિયર પૂરું થઈ ગયું, એબ્રપ્ટ એન્ડ ટુ ઇટ. ધ રીઝન વોઝ હી ડીડ નોટ થિંક ધ વે સચિન થોટ. એમણે એમની કળા પ્રિઝર્વ કરવી, એ કળા મેન્ટેન કરવા માટે આટલી મહેનત કરવી, એ ક્યારેય વિચારેલું નહીં.
ત્યારે એની માટે પ્રયત્ન નહીં કરેલો. એમને એ રૂટીન જીવન જીવ્યા તો આટલા મોટા આશીર્વાદ હતા ભગવાનને સાચવી ન શક્યા. તો ટુ બી ડિફરન્ટ યુ હેવ ટુ થિંક ડિફરન્ટ. એક યુવાન વ્યક્તિ એક વખત ચાની કીટલી એ ત્યાં દુકાને બેસીને ચા પીવા માટે ગયા છે તો કીટલી તરફ એની દ્રષ્ટિ હતી ને કીટલીનું ઢાંકણું એની જાતે ઊંચું થયું. એટલે એમને એમ થયું કે ઢાંકણું કેવી રીતે ઊંચું થયું? પછી ખબર પડી કે સ્ટીમના પ્રેશરથી ઊંચું થયું છે, વરાળના પ્રેશરથી. એમને એમાંથી વિચાર આવવા માંડ્યા કે વરાળમાં આટલી બધી તાકાત કે મેટલને હલાવે, ધાતુને હલાવી શકે? એ વિચાર એમને પરિપક્વ થયો. સી હી થોટ ડિફરન્ટ. આપણેની જગ્યા હોય તો કે પવન ભવન આવ્યો છે ચા પી લે ને, આપણે અહીંયા ચા પીવાયા છીએ, એ થિંક રૂટીન કહેવાય, થિંક ડિફરન્ટ ના કહેવાય. પણ આને વિચાર આવ્યો કે વરાળમાં આટલી તાકાત. પછી બીજો વિચાર આવ્યો કે આ મેટલ ઊંચું નીચું થાય છે તો લેફ્ટ એન્ડ રાઈટ મુવમેન્ટ પણ આવે, હોરિઝોન્ટલ મુવમેન્ટ પણ આવે, વર્ટિકલ મુવમેન્ટ આવે તો. અને એ વિચારમાંથી એક બહુ જ મોટી વાત જન્મી, એક બહુ જ મોટું યંત્ર જન્મ્યું, ધ સ્ટીમ એન્જિન. અને વ્યક્તિનું નામ હતું સ્ટીવનસન. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. એમણે વરાળનો વિચાર કર્યો, ઢાંકણાનો, ચાની કીટલીનું ઢાંકણું એનો વિચાર કર્યો, તેમાંથી સ્ટીમ એન્જિન બની ગયું. અને આપણે જગ્યાએ ચા પીવા બેઠો તો કે પી લે ને શાંતિથી, થાય ઊંચું નીચું એમાં શું. આપણે બેઠા હોય કોઈ ફળ નીચે પડે, આંબા પાસે બેઠા હોય અને કેરી નીચે પડે તો કે કુદરતની મહેરબાની તો જો હું આવ્યો ને કેરી નીચે પડી લઈ લેતો, કાચી હોય તો મીઠા મરચા જોડે ખાશું, પાકી હશે તો ચૂસી લેશું. પણ એક વ્યક્તિએ આ ફળ ઝાડ ઉપરથી નીચે પડતું હતું, પડ્યું, એમણે વિચાર કર્યો કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું? કોઈક એવો વિચાર રજૂ કરે તો આપણા જેવા ડાયા માણસો જે બાજુમાં બેઠા હોય ને, આપણા જેવા ડાયા, એ શું કે નીચે જ પડે, ઉપર થોડે જાય, એનું ડિસ્ટન્સ તો જો અહીંયા 15 ફૂટ છે, ઉપર તો જો હજારો કિલોમીટર છે, ઉપર કેવી રીતે જાય? ખાઈ લે, ગાંડો થયો છું. આને વિચાર આવ્યો, વાય ડીડ ઇટ કમ ડાઉન, વાય ડીડ ઇટ ગો અપ, એ નીચે કેમ આવ્યું? થિંક ડિફરન્ટ. અને આ વિચારમાંથી એક બહુ જ મોટી પ્રક્રિયાનું સંશોધન થયું, અને એ પ્રક્રિયા છે ગુરુત્વાકર્ષણનો નિયમ, ધ લો ઓફ ગ્રેવિટી. દુનિયાને ખબર પડી કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ છે અને બધાને નીચે ખેંચે છે. અને વ્યક્તિ હતા સર આઇઝેક ન્યૂટન. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. મહાન વૈજ્ઞાનિક બની ગયા. નાની નાની ક્રિયા હોય, રોજિંદી ક્રિયાઓ હોય કે જીવનનો કોઈ મોટો પ્રસંગ હોય, તમે કંઈક જુદું વિચારો તો ચોક્કસ કંઈક જુદું કરી શકો. બીએપીએસ સંસ્થાના વિશ્વવ્યાપી મહાન સદગુરુવર્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જે એક વ્યક્તિ સંસ્થા હતા, હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. અંગ્રેજીમાં કહેવત છે, એન ઓર્ગેનાઇઝેશન ઇઝ નથિંગ બટ ધ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર. સંસ્થા શું છે? કોઈ પણ સંસ્થા એ પોતાના નેતાનો એક લંબાયેલો પડછાયો જ છે. એમને એમના ગુરુ યોગીજી મહારાજનો જે સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુનાના કિનારે અક્ષરધામ કરવું છે, તમે બધાએ અક્ષરધામ જોયું હશે, દિલ્હી અક્ષરધામ જોયું, હાથ ઊંચા કરો, તમે બધાએ જોયું છે. તો યોગીજી મહારાજે આ સંકલ્પ કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજને દ્રઢ મનોબળ કે મારે મારા ગુરુનો સંકલ્પ પૂરો કરવો છે. અને ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન આ સ્થાને થાય એવું અહીંયા કાર્ય કરવું છે. એવું કહેવાય છે કે મંગળ ઉપર તમારે જમીન જોઈતી હોય ને તો વહેલી મળે, મંગળ ઉપર જમીન જોઈતી હોય તો વહેલી મળે, દિલ્હીમાં મોડી મળે. હા, કારણ કે દિલ્હીમાં એવરી સેકન્ડ પર્સન ઇઝ અ પોલિટિશિયન, અને કાં તો એનો સગો થતો હોય.
પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પ્રયત્નો ચાલુ રાખ્યા. 33 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે શ્રદ્ધા રાખી. એક જમીન માટે 33 વર્ષ સુધી શ્રદ્ધા રાખવી એ બિલ્ડરોને ખબર પડે શું કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજને એ વખત દરમિયાન ઘણી બધી ઓફર આવી કે દિલ્હીમાં ઘણે બધે ઠેકાણે 5 એકર 10 એકર 15 એકર. પ્રમુખ સ્વામી મહારાજે કીધું ના, યમુનાના કિનારે મંદિર કરવું છે એટલે ત્યાં જ કરવું છે. પછી એ જગ્યા મળી, 110 એકર જગ્યા યમુનાના કિનારે. ભૂલથી ભારતના કોઈ બિલ્ડરને સંકલ્પ ના થાય, સુરતના નહીં ભારતના કોઈ બિલ્ડરને સંકલ્પ ના થાય કે યમુનાના કિનારે દિલ્હીમાં 110 એકર જગ્યા અને પાછો નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાનો નથી અને પાછો આરસીસી નો પ્રોજેક્ટ નહીં પથ્થરનો, અને પાછું રવેશ ઉપર રવેશ ને બારણા ઉપર બારણું એવું નહીં કાર્વિંગ. પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો એ સ્કેલ જે ચંદ્રકાંત સોમપુરાએ બનાવેલો કે આપણે 5 વર્ષમાં પૂરું કરવું છે. જો હવે થિંક ડિફરન્ટ ક્યાં શરૂ થાય છે. સોમપુરા જે ટ્રેડિશનલી પથ્થરના બાંધકામનો ડિઝાઇન કરતા એને કહ્યું કે સ્વામી આ પ્રોજેક્ટ પૂરો કરતા 35 વર્ષ થાય, કારણ કે એ જે 150-200 સોમપુરા ફેમિલીઝ છે એ લોકો આ પથ્થરના બાંધકામ બધા ડિઝાઇન કરતા હોય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ના, 5 વર્ષમાં પૂરો કરવો છે. સોમપુરા કે સ્વામી તમે અત્યારે ભારતમાં જેટલા કારીગરો અવેલેબલ છે ને બધા તમને મળી જાય ને તોય 35 વર્ષે પૂરો થાય. 1500 થી 1800 કારીગરો તમે 1800 કારીગરો તમે ભેગા કરો તો આટલું થાય. પ્રમુખ સ્વામી મહારાજ ત્રીજી વખત બોલ્યા કે અમારે આ 5 વર્ષમાં પૂરું કરવું છે. થિંક ડિફરન્ટ. સોમપુરા કે કારીગરો ક્યાંથી લાવશો? પ્રમુખ સ્વામી મહારાજે થિંક ડિફરન્ટ. એ કે જે 1500 કારીગરો મળશે ને એને અમે કહેશું કે તારો ભાઈ, તારો ભત્રીજો, તારો ભાણિયો, તારા કાકા એ જો પહેલાં કારીગર, કારણ કે આ લોકોના લોહીમાં તો હોય પણ કામ ન મળતો એટલે કોકે ગામમાં દુકાન કરી હોય, કરિયાણાની ચાની કેટલી કરી હોય, એને આપણે પાછા બોલાવો, એને 3-3 મહિના ટ્રેનિંગ આપશું અને એ બધાને જોડશું. એવી રીતે અમે ટ્રેનિંગ સ્કૂલ રાજસ્થાનમાં અને ઓરિસ્સામાં ચાલુ કરી અને અમે લોકોએ 7000 કારીગરો ઊભા કર્યા, પથ્થરના કારીગરો. આ પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન, પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર. 7000 કારીગરો કર્યા અને 5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. જેટલા મહાનુભાવો દિલ્હી અક્ષરધામમાં આવે અત્યાર સુધીમાં એવરેજ ફૂટફોલ 17000 વ્યક્તિની આવી. અત્યાર સુધીમાં લગભગ 70 થી વધારે ઓન પાવર પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ દિલ્હી અક્ષરધામમાં આવી ગયા. બધાને આ વાતનું આશ્ચર્ય છે કે 5 વર્ષમાં તમે આ પ્રોજેક્ટ પૂરો કર્યો અને એમાંય 2002માં ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો ત્યારે દિલ્હી અક્ષરધામનું કામ પૂરજોશમાં ચાલતું હતું. પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજી કોઈ વ્યક્તિ હોત ને એ વખત એની છાતી બેસી જાત કે આ લોકો આતંકવાદીઓ ઉત્તરથી છેક અહીંયા સુધી આવી ગયા તો દિલ્હી તો રસ્તામાં છે, ગમે ત્યારે બીજો આતંકવાદી હુમલો થઈ શકે. કોક મારા તમારા જેવા ડાયા એને સલાહ આપી દીધી પ્રમુખ સ્વામી મહારાજને કે જરા આનું કંઈક વિચારજો દિલ્હીનું. પ્રમુખ સ્વામી મહારાજ કે વિચાર્યું જ છે, બેવડે દોરે કામ ચાલતું હતું હવે ત્રેવડે દોડે ચાલશે, વહેલું પતાવશું, કરવું તો છે જ કમ વોટ મે. તો જે જે વ્યક્તિઓએ એમના જીવનમાં કંઈક જુદું વિચાર્યું, કંઈક ઊંચું વિચાર્યું, એ લોકોએ કંઈક જુદું અને ઊંચું કામ કર્યું. મહાત્મા ગાંધીને સંકલ્પ થયો કે ભારતને સ્વતંત્રતા આપી છે, અંગ્રેજો દેવે ધ માઇટીએસ્ટ મિલિટરી પાવર ઇન ધ વર્લ્ડ. અંગ્રેજોને હરાવવા બહુ અઘરી વાત હતી પણ ગાંધીજીએ એક મોટું શસ્ત્ર ઉપાડ્યું, અહિંસા અને સત્ય. કોઈએ કહ્યું કે આના આધારે આ લોકો ના હારે, ગાંધીજી કે આ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે આના આધારે અમે લડત કરીશું. પછી એમના આધારે એમને નોન કોઓપરેશન મૂવમેન્ટ કરી. આ બધું થિંક ડિફરન્ટ. કોઈ દિવસ પૃથ્વી ઉપર આ ઘટના બની નથી કે રાજા સામે કે મિલિટરી પાવર સામે અહિંસાથી ચળવળ શરૂ થાય. કાયમ રાજા અને સૈન્ય સામે શસ્ત્રો જ ઉઠાવાતા, લોહિયાળ ક્રાંતિઓ જ થતી. ઇતિહાસ લોહિયાળ ક્રાંતિઓથી ભરપૂર છે. મહાત્મા ગાંધીને એમ થયું કે લોહિયાળ નહીં,
એક લોહીનું ટીપું પણ ના પડવું જોઈએ અને દેશ સ્વતંત્ર થવો જોઈએ. થિંક ડિફરન્ટ. લોહીનું એક ટીપું પણ ના પડવું જોઈએ અને અંગ્રેજોને આપણે કાઢવા છે. થિંક ડિફરન્ટ. એમને કંઈક જુદું વિચાર્યું અને એ પ્રમાણે એમને અસહકારની લડત ચાલુ કરી. 42 સાલમાં એમણે હિન્દ છોડો લડાઈ શરૂ કરી. એમને નવા નવા વિચારો આપ્યા. અંગ્રેજો તમને પકડે છે અને જેલમાં નાખે છે. અંગ્રેજો તમને સત્યાગ્રહીઓને પકડીને જેલમાં નાખે છે ને. આપણે સામેથી જેલમાં ટોળા ભરો, એની જેલ ભરી દો, પછી બીજાને ક્યાંથી પકડશે? થિંક ડિફરન્ટ. આવો વિચાર ઇતિહાસમાં કોઈ નથી આવ્યો કે એની જેલ જ આપણે ભરી દો, જેલમાં જગ્યા જ ન આવી જઈએ, પછી થોડી એના બંગલામાં આપણને રાખશે. આ થિંક ડિફરન્ટ. એમણે આ અસહકારની લાળચ શરૂ કરી અને એમાંથી આ પરિણામ આપણે જોઈએ છીએ કે ઇંગ્લેન્ડના વો ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ જે એડોલ્ફ હિટલરથી નહોતા ડરતા, જ્યારે હિટલરે 300 વોર પ્લેન લંડન ઉપર મોકલ્યા અને આખું લંડન ભડકે ભરતું હતું, એટલું કાર્પેટ બોમ્બિંગ કરેલું, તે વખતે વિન્સ્ટન ચર્ચિલે આ સિમ્બોલ આપેલું, વી ફોર વિક્ટરી, અને બ્રિટિશર્સને બેઠા કર્યા, જે આપણે અત્યારે સ્પોર્ટ્સમાન બધે વાપરીએ છીએ, વી ફોર વિક્ટરી. એ વિન્સ્ટન ચર્ચિલ એ પોતે નવા જે ICS ઓફિસર્સ આવતા, જે ભારતમાં ગવર્નર તરીકે બેસે, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, એ લોકોના કન્વોકેશન ડેમાં પોતે કહેતા કે યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, તમે ભારત જાઓ છો, તમે મોટા મોટા પ્રાંતના ગવર્નર તરીકે બેસશો, તમે ઘણું બધું કામ કરશો, નાના મોટા નિર્ણયો તમે લેશો, પણ ડોન્ટ ડુ વન થિંગ, એક કામ તમારે નહીં કરવાનું. ત્યારે આ 25 ડાયનામિક ICS ઓફિસર્સ હોય, એક IAS ઓફિસર જો નક્કી કરે કામ કરવાનું, તો કમિશનર ને કલેક્ટર કેવું કામ કરે છે આપણને બધાને અનુભવ છે ને. આખું સુરત કચરાથી ગંધાતું હતું, એક રાવ સાહેબ આવ્યા, એમાં આખું સુરત એમણે ચોખ્ખું કરી નાખ્યું, વડીલો બધા સાક્ષી છે. તો ICS ઓફિસર તરીકે આવવાના હોય, એમના કોન્વોકેશન ડેમાં વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે તમે ભારતમાં કામ કરજો, નિર્ણયો લેજો, પણ ડોન્ટ ડુ વન થિંગ, એક કામ ન કરતા. ત્યારે આ લોકો કે શું, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર, ગાંધી અને સરદાર સાથે તમારે વાત નહીં કરવાની. એટલે આ લોકો કે વાય, પાછા ટ્રેડિશનલ એમ બ્રિટિશ ઇંગ્લિશ, હુ ઇઝ ગાંધી, હુ ઇઝ સરદાર, ગાંધી કોણ, સરદાર કોણ. ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બે વ્યક્તિઓ સત્ય અને અહિંસાને વરેલા છે, એ લોકોની વિચારધારા એટલી ઊંચી છે કે આ બંને વ્યક્તિ સાથે તમે જ્યારે ચર્ચામાં બેસશો, આ બંને વ્યક્તિ સાથે તમે કંઈક વાર્તાલાપ કરશો, ત્યારે 10 મિનિટના વાર્તાલાપ પછી ગાંધી કે સરદાર તમારા મોઢા ઉપર કોરો કાગળ ફેંકશે અને તમને કહેશે સાઇન યર, અને તમે કોરા કાગળમાં સાઇન કરી નાખશો, ટેક્સ તો પછી એ લખશે, જે લખાણ લખવાનું હોય ને પછી એ લખશે, પહેલાં સાઇન કરાવશે. એ લોકોની પર્સનાલિટી એટલી પાવરફુલ છે ને, તમને કોરા કાગળ ઉપર સહી કરાવશે. દે બીકેમ ડિફરન્ટ. ગાંધીજીએ જુદું વિચાર્યું તો એ જુદા થઈ ગયા. થિંક ડિફરન્ટ એન્ડ યુ બી ડિફરન્ટ. તમે કંઈક જુદું વિચારો એટલે કંઈક તમે જુદા થાવ જ. અને તમને આશ્ચર્ય થશે, બ્રિટિશ પાર્લામેન્ટમાં તમે નીચે ઉતરો પાર્લામેન્ટ બિલ્ડિંગમાંથી, સામે જ 4 રસ્તા ઉપર ગાંધીજીનું બસ્ટ પધરાવેલું છે. એટલે રોજ આ લોકોએ તો બધા પાર્લામેન્ટેરિયન MP નીચે ઉતરીને જોવાનું, કારણે અમને ભારતમાંથી કાઢેલા. ભારતનું એક પણ ટાઉન એવું બાકી નહીં હોય જે MG રોડ ના હોય. હી બીકેમ ડિફરન્ટ, મેન ઓફ ધ મિલેનિયમ, ફાધર ઓફ ધ નેશન, મહાત્મા. કેમ? એમણે કંઈ જુદું વિચાર્યું. કદાચ એ હિંસક લડત તરફ ગયા હોત ભારતની આઝાદી માટે, તો કેટલી ખુવારી થાત. પણ અહિંસાની લડતમાં આટલી તાકાત છે એમણે બતાવ્યું. મહાત્મા ગાંધીની કોપી કરી માર્ટિન લુથર કિંગે અમેરિકામાં, અને ત્યાં અશ્વેત માટે એટલે કે બ્લેક્સ માટે એમને સિવિલ રાઇટ્સ લીધા. પાછી મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને આફ્રિકામાં નેલ્સન મંડેલાએ અશ્વેત માટે હક ઊભા કર્યા, સિવિલ રાઇટ્સ ઊભા કર્યા, અને ત્યાં સ્વતંત્રતા મળી. એટલે આખું એક ચેઇન રિએક્શન શરૂ થયું.
Mahatma Gandhi thought different. He inspired Martin Luther King. He inspired Nelson Mandela. તો કંઈક જુદું વિચારીએ અને ઊંચું વિચારીએ તો કંઈક જુદા ને ઊંચા થઈએ. અને ભગવાને દરેકને આ શક્તિ આપી છે, દરેક પાસે આ તાકાત છે, પણ આપણે એ વિચાર શક્તિ ખોલી નથી. બહુ જ નાના વિચારો હોય પણ એનામાં તાકાત ઘણી વખત બહુ મોટી હોય, તમને જુદા અને ઊંચા કરી નાખે. ત્યાં બેંગલુરુમાં એક વખત બસ સ્ટેન્ડ ઉપર એક કોલેજ જતો યુવાન બસની રાહ જોતો ઉભેલો, સેકન્ડ યર એન્જિનિયરિંગમાં ભણે. તે દરમિયાન એક યંગ મધર, 27-28 વર્ષના કોઈ માતા, એમના નાના બાળકને ટુ વ્હીલર ઉપર ત્યાં બસ સ્ટેન્ડ પર મૂકવા માટે આવ્યા. સ્કૂલ બસ પર ત્યાં બાજુમાં જ ઊભી રહેતી. જ્યારે એમને મોડું થયું હશે એટલે જરા રઘવાયા હતા, ઉતાવળા થતા હતા. આ યુવાને જોયું અને સ્કૂટર પાર્ક કરીને એ માતા એના નાના બાળકને ઉંચકીને બસ આવી જ ગયેલી અને કંડક્ટરને આમ હાથમાં આપ્યો. કંડક્ટરને લીધા પાછળ તરત એને ઉપર બેસાડી દીધો અને આમ ચિંતિત ચહેરે જોતો હતી. તું અંદર જતો રહે, જલ્દી બેસી જા, બેસી જા તું, એવું નીચેથી બૂમ પાડતા હતા. આ કોલેજના યુવાને આ દ્રશ્ય જોયું. હવે આપણે એની જગ્યાએ હોત તો આપણે શું વિચારત? પહેલાં તો કંઈ વિચાર જ નહીં હોય, હવે આવું થયા કરે. અને બહુ બહુ તો શું વિચારે, બહુ ડાયો હોય, ટાઈમે ઘરેથી નીકળી જવું જોઈએ, વહેલા આવવું જોઈએ, એવું બોલે ને. આ છોકરાએ પોઝિટિવ વિચાર કર્યો, થિંક ડિફરન્ટ, કે આવું ઘણા બધાને થતું હશે. લાસ્ટ મિનિટ પર નાના બાળકને સવારના પહોરમાં તૈયાર કરીને સ્કૂલે મોકલે, એમાં બે જો નાના બાળકો હોય ને બેની સ્કૂલ જુદી હોય, ટાઈમિંગ 15-25 મિનિટ આગા પાછળ, તો સવારના પહોરમાં 2-2 કલાક તો બધા ફેમિલી મેમ્બર્સ રગવાય થઈ જાય, એસ્પેશિયલી એમના મધર્સ. કેન આઈ હેલ્પ દેમ? હું એમને મદદ કરી શકું? થિંક ડિફરન્ટ, હું આ પરિસ્થિતિને કેવી રીતે સુધારી શકું? એટલે એણે એક સોફ્ટવેર ડિઝાઇન કર્યો. એ સોફ્ટવેર એને પ્રાઇમરીલી એક સ્કૂલમાં ઉપયોગ કર્યો, કે નાનો બાળક સ્કૂલ બસમાં ચડે એટલે સેન્સરને ટચ કરે એટલે એના મધરના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક બસમાં બેસી ગયો. એ પાછો એની સીટ ઉપરથી એને બેસે એટલે સેન્સરથી કટ થાય અને એને મેસેજ જાય કે સીટ ઉપર બેસી ગયો. એ ક્લાસમાં એન્ટર થાય એટલે એને ડોર ઉપર જે સેન્સર હોય એને ટચ થઈને જવાનું, ટચ કરે એટલે એની માતાને મેસેજ જાય કે ક્લાસમાં એન્ટર થઈ ગયો. ક્લાસમાં શિક્ષક કંઈ પ્રશ્ન પૂછે ને જો એ બાળક હાથ ઊંચો કરે ને તરત સેન્સરથી કટ થાય એની ફિંગરપ્રિન્ટ્સ, અને એની માતાને મેસેજ જાય કે ક્લાસમાં એને હાથ ઊંચો કર્યો જવાબ આપવા માટે. એટલે દર અડધો કલાકે કલાકે મેસેજ જાય ને એટલે નિશ્ચિંત રહે કે મારું બાળક સેફ છે, સ્કૂલમાં છે, ભણે છે અને આનંદમાં છે. અને આ સોફ્ટવેર ઘણી બધી સ્કૂલ્સમાં શરૂ થયું, બેંગ્લોરમાં, મુંબઈમાં, બધે. સિલિકોન વેલીમાં, સેન હોઝેમાં એક જાયન્ટ આઈટી કંપનીને ખબર પડી કે આ એક છોકરાએ આવું સોફ્ટવેર બનાવ્યું છે વિચ એઝ અ ટ્રમેન્ડસ પોટેન્શિયલ. એટલે એની સાથે નેગોશિએશન શરૂ કર્યું અને તે કેમ ડાઉન ટુ $65 મિલિયન. $65 મિલિયનમાં આ છોકરાએ આ સોફ્ટવેર આઈટી કંપનીને વેચ્યું, સેકન્ડ યર એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ. બી ડિફરન્ટ થઈ ગયો ને, 18 વર્ષની ઉંમરે $65 મિલિયન. અને અત્યારે 74 વાળો. હા, સી, થિંક ડિફરન્ટ, યુ બી ડિફરન્ટ. એને બસ સ્ટેન્ડ ઉપર ઊભો ઊભો વિચાર કર્યો કે હું આમાં કંઈક આ પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકું, મારા ક્ષેત્રમાં રહીને, ટેકનોલોજીના ક્ષેત્રમાં રહીને. એને જુદું વિચાર્યું તો જુદું થઈ ગયું. હવે એને કોઈ વેપાર ધંધો મોટો શરૂ કરવો હોય તો કરી શકે કે નહીં? $65 મિલિયન એટલે શું વાત થઈ, 1 મિલિયન એટલે 7.5 કરોડ રૂપિયા, 7 × 6 = 42, 450 કરોડ રૂપિયા થયા. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, તમે તરત કંઈક જુદા થઈ શકો છો. એડમંડ હિલેરીએ જ્યારે નક્કી કર્યું કે એવરેસ્ટ સર કરવો છે, એમણે પ્રયત્ન કર્યો પણ અડધેથી પાછા આવ્યા, કારણ કે ઉપરની ભયંકરતાનો હજી એમને અનુભવ નહોતો. કે એકવાર તમે 10,000 ફૂટ ઉપર જાઓ,
20,000 ફૂટ ઉપર જાઓ પછી ઓક્સિજન કેટલો પાતળો થઈ જાય. અહીં તમે એક શ્વાસ લો એટલો ઓક્સિજન લેવામાં તમારે ત્યાં 5 શ્વાસ લેવા પડે, એટલે લંગ્સ તરત થાકવા માંડે. એ બધા નવા અનુભવ હતા ને, એટલે પાછા આવ્યા. પાછા આવ્યા અને એવરેસ્ટ સામે જોયું, અને એવરેસ્ટ ની ઊંચાઈ, એની ભવ્યતા એ જોઈને ડઘાઈ ના ગયા. પણ એને એવરેસ્ટને પોતાની છાતી ઉપર હાથ મૂકીને ચેલેન્જ આપી, અને બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું છે. એડમંડ હિલરીએ એવરેસ્ટ સામે જોઈને કહ્યું કે આઈ વિલ કમ અગેન એન્ડ આઈ વિલ કોન્કર યુ. હું ફરી વખત આવીશ, હું તારી ટોચ ઉપર પગ મૂકીશ. કારણ કે બીજું વાક્ય અદ્ભુત વિચારથી એ બોલ્યા, જો થિંક ડિફરન્ટ, બીકોઝ એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બિંગ આઈ કેન ગ્રો. એક પર્વત તરીકે તારામાં વિકાસ અસંભવ છે, મનુષ્ય તરીકે મારામાં પૂર્ણ વિકાસ સંભવ છે. એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બિંગ આઈ કેન ઓલવેઝ ગ્રો. આઈ વિલ કમ, આઈ વિલ કોન્કર. એ ફરી વખત આવ્યા અને એવરેસ્ટને સર કર્યો. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. તમે કંઈ જુદું વિચારો, વિશેષ વિચારો, ઊંચું વિચારો એટલે વિશેષ થાય જ. ભગવાન આ સૃષ્ટિનું સર્જન જ એવી રીતે કર્યું છે. અંગ્રેજોએ ફ્રાન્સ ઉપર ચડાઈ કરી, ફ્રાન્સના રાજા એના કમાન્ડરને બોલાવ્યા, અને કમાન્ડરને કીધું કે સૈન્ય બહુ ભારે છે, દુશ્મનની તાકાત બહુ જ મોટી છે, આપણી પાસે સૈન્ય પણ ઓછું છે, શસ્ત્ર પણ ઓછા છે. એના નાના 5 ફૂટ 2 ઇંચ હાઇટના કમાન્ડરે રાજા સાહેબને પૂછ્યું કે રાજા એમની પાસે સૈન્ય કેટલું છે. ત્યારે રાજાએ કહ્યું કે આપણા ગુપ્તચરો એના સંદેશ પ્રમાણે એ લોકો પાસે 50,000 સૈન્ય છે. એટલે કમાન્ડરે કીધું રાજાને કે આપણી પાસે તો 5,000 છે. રાજા કે મને એની જ ચિંતા છે કે એ લોકો પાસે 50,000 સૈન્ય અને આપણી પાસે 5,000. ત્યારે 5 ફૂટ 2 ઇંચના કમાન્ડરે રાજાને કીધું કે સર, ઇટ્સ અ ડિફરન્સ ઓફ ઓનલી અ શેફા. ફ્રેન્ચ ભાષામાં ઝીરોને શેફર કહેવાય, કે એક ઝીરોનો જ ફેર છે સાહેબ. 5,000 અને 50,000 વચ્ચે બહુ ફેર ના કહેવાય. થિંક ડિફરન્ટ. આપણે કોઈ એ જગ્યા હોય તો હે પતી ગયું, જે હે નીકળી જાય ને અંદરથી હવા નીકળી જાય. આ કમાન્ડરે કીધું કે સાહેબ, 5,000 અને 50,000 વચ્ચે એક મીંડાનો તફાવત છે. ગીવ મી ફૂલ પાવર્સ, મને એકવાર પૂર્ણ સત્તા તમે આપી દો અને હું મારો ખેલ કરું. રાજાએ કીધું, પોતાના કોટ ઉપરથી ઉતારીને 3 સ્ટાર્સ એને આપ્યા કે ફ્રોમ ટુડે યુ લીડ ધી આર્મી, ગો. અને એ કમાન્ડરે એવી વ્યૂહરચના ગોઠવી કે 5,000 સૈન્યથી અને 50,000 સૈન્યનો ખુરદો વાળી દીધો. ત્યારે દુનિયાને ખબર પડી કે 5 ફૂટ 2 ઇંચનો કમાન્ડર વોઝ નેપોલિયો બોનાપાર્ટ, જે ભવિષ્યમાં ફ્રાન્સના રાજા બન્યા. થિંક ડિફરન્ટ. આવો વિચાર કોઈને આવે કે 50,000 અને 5,000 વચ્ચે કોઈ ફેર નથી, એક મીંડાનો ફેર છે ખાલી, પાછળ એકાદ મીંડું, અલે મીંડું 45,000 થાય ખબર છે, અને એમાં પૈસા હોય તો આજના જમાના ઠીક છે, 45,000 આમ કેમ. સૈન્ય સામસામે લડતું હોય ત્યારે 5,000 ને 45,000 ડિફરન્સ એટલે કેટલો મોટો ડિફરન્સ કહેવાય. એક એક માણસ ઉપર 10-10 માણસ આવી જાય. પણ એ હિંમત, પોતાની વ્યૂહરચના ઉપર એ વિશ્વાસ, પોતાની કાર્યશક્તિ, પોતાની ક્ષમતા, એની પર શ્રદ્ધા, અને નેપોલિયો બોનાપાર્ટનો જન્મ થયો. એટલે કે દુનિયાને ખબર પડી કે આવા કોઈક મહાન વ્યક્તિ પૃથ્વી ઉપર છે. કારણ કે દુનિયામાં 7 જ વ્યક્તિઓના નામની પાછળ ઇતિહાસ ધ ગ્રેટ નામ લખે છે, એમાંનો નેપોલિયો ધ ગ્રેટ. એનું નામ તમે બોલો ને તો પાછળ ધ ગ્રેટ બોલવું પડે. વિચાર જ જુદા આ કક્ષાના લોકોના. એકવાર નેપોલિયો બોનાપાર્ટ લાઇબ્રેરીમાં હતા ને એક પુસ્તક જોયું, તેમની હાઇટ નાની ને એટલે ઊંચા થયા, પણ લેવાનું નહીં, એમના બોડીગાર્ડ તો હાઇટવાળા હતા, 6'5", 6'6". એટલે નેપોલિયો બોનાપાર્ટે કીધું, કેન યુ હેલ્પ મી, તમે મદદ મને કરો ને. એટલે એના
બોડીગાર્ડે એટલે સિક્યુરિટીએ પુસ્તક કાઢીને એમને આપ્યું. જો વિચાર કેવા આવે છે મહાન વ્યક્તિઓને. નેપોલિયો કે મારાથી આ પુસ્તક લેવાયું નહીં અને તારાથી લેવાયું, એનું કારણ શું? ત્યારે પેલા કમાન્ડર એના બોડીગાર્ડે સાહજી કીધું કે સર, બીકોઝ આઈ એમ બિગર દેન યુ, કે હું તમારા કરતાં મોટો છું, નીચો નામ. એક ઝાપટ મારી, નેપોલિયો કરતા તું મોટો નથી, ફક્ત ઊંચો જ છું. મારાથી કોઈ મોટો નથી, તું ખાલી ઊંચો છું, હાઈટમાં થોડોક લાંબો થઈ ગયો છું, એટલું જ છે. યુ આર નોટ બિગર દેન મી, યુ આર જસ્ટ ટોલર દેન મી. દેટ્સ ધ ડિફરન્સ. થિંક ડિફરન્ટ. આ વિચારધારા જ જુદી છે. તો જુદી વિચાર કરશો, જુદો વિચાર કરશો, પણ એમાં પણ ઊંચા વિચાર, ઉમદા વિચારો, શ્રેષ્ઠ વિચારો, તો જુદું પરિણામ આવે જ. જુદા પરિણામની શક્યતા છે જ, અને પાવર હોય જ છે. જ્હોન એફ કેનેડી જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, બહુ સુંદર વિચાર એને અમેરિકાને આપ્યો, જે વિચારના આધારે કદાચ આજે અમેરિકા મહાસત્તા છે. અને કેટલી મોટી મહાસત્તા છે! ડોલર ધારે અને નચાવે છે કે નહીં? આખા સુરતને નચાવવું હોય ને તો ડોલરમાં તાકાત છે. હા, સુરતને નહીં, કોઈ પણ દેશને, દુનિયાને નચાવી શકે. એની પાસે આર્થિક તાકાત પણ એવી છે, એનો મિલિટરી માઇટ પણ એવો છે. અમેરિકા ધારે તો કોઈ પણ દેશ સાથે જો યુદ્ધ ચાલુ કરે અને પૂર્ણ રીતે યુદ્ધ શરૂ કરે, એની પૂરી તાકાત મૂકી દે ને, તો દુનિયાના કોઈ પણ દેશને 48 કલાકમાં ઝુકાવી દે, એટલી તાકાત છે એની પાસે. અમે એક વખત ત્યાં કેલિફોર્નિયામાં સેનોઝેથી લોસ એન્જલસ બાય કાર જતા હતા. તે વખતે ડાબી બાજુ ફિલ્ડ્સમાં બધા એરપ્લેન્સ પડેલા, પણ ફાઇટર જેટ્સ લાગતા હતા. એટલે અમે ચાલકને પૂછ્યું, મેં કહું આઈ થિંક ઇટ્સ ફાઇટર જેટ્સ. તો કે યસ સ્વામી, ઇટ્સ ફાઇટર. મેં કહું આટલા બધા પડ્યા છે? તો કે આટલા બધા અમે ડિસ્કાર્ડ કરી નાખેલા છે, અમારે એરફોર્સે કાઢી નાખેલા છે. મેં કેટલા પડ્યા છે? તો કે ન્યૂઝપેપર રિપોર્ટ એવું કહે છે કે આ ફિલ્ડમાં 6000 પડ્યા છે. મેં કહું તો એટલા બધા ડિસ્કાર્ડ કર્યા? તો કે આ બીજા દેશો માંગે, ત્રીજા વિશ્વના દેશો માંગે તો વેચવાના છે. ત્રીજા વિશ્વના દેશો માંગે તો દુકાન અહીંયા બોલાવી, એક દુકાનમાં 6000 છે, જોઈ લે, તું આપી દઈએ, બે પાંચ જે વીણીને લઈ જવું એ લઈ જાય. તો મેં કહું તમારા બધાના ક્યાં પડ્યા? તો કે સ્વામી, એ તો જુદી જગ્યા પડ્યા છે, નાની કરતા થર્ડ, ફોર્થ અને ફિફ્થ જનરેશનના છે, જે દુનિયાને વિચારે ના આવે. એ શું, અમેરિકા 3-5 વર્ષ થાય એટલે ક્યાંક યુદ્ધ કરે અને એના 2-3 નવા શસ્ત્રો દુનિયાને દેખાડે, એટલે આખી દુનિયા પાછી પાછળ પાછળ દોડે કે આપને પેલી પેટ્રિયટ મિસાઈલ, આપને પેલી F-16 આપને. 3-4-5 વર્ષે યુદ્ધ કરીને શસ્ત્ર પ્રદર્શન કરે છે, એટલે અબજો ડોલરના રિક્વાયરમેન્ટ ઊભી થાય, એટલી એની મિલિટરી માઇટ છે. અને પાછા યુદ્ધ એટલે એ દેશમાં જઈને એ દેશના દરિયા કિનારે જઈને યુદ્ધ કરવાનું. હા, ઘરમાં આવીને આપણું ઘર લઈ જાય, એટલી તાકાત છે. એ તાકાત પાછળનો વિચાર શું છે? તો જ્હોન એફ કેનેડી, વન ઓફ ધ મોસ્ટ ડાયનામિક પ્રેસિડેન્ટ્સ ઓફ અમેરિકા, એ જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ત્યારે પ્રેસિડેન્શિયલ એડ્રેસમાં એ બોલ્યા, પહેલું જ એમનું રાષ્ટ્રજોગું પ્રવચન, અદ્ભુત વિચાર એને અમેરિકાવાસીઓને આપ્યો. એ બોલ્યા, ડોન્ટ આસ્ક વોટ અમેરિકા કેન ડૂ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડૂ ફોર અમેરિકા. અમેરિકા તમારી માટે શું કરશે તમારે પૂછવાનું નહીં, તમારી જાતને ઉઠીને રોજ સવારે પૂછો, તમે અમેરિકા માટે શું કરશો. આ વિચારમાં કેટલી તાકાત છે! આ વિચારના આધારે મહાસત્તા છે. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. જુદો વિચાર અને જુદી કક્ષા, ઊંચો વિચાર અને ઊંચી કક્ષા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ BAPS સંસ્થાના પ્રમુખ બન્યા, 21 મે 1950, પ્રમુખ સ્વામી મહારાજ આ 7 અબજની વસ્તીમાં એક જ વ્યક્તિ એવી છે કે આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એ 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા હોય. 65 યર્સ, અનચેલેન્જ્ડ, અનડિસ્પ્યુટેડ, નો કોન્ટ્રોવર્સીઝ, નો ઓપોઝિશન. BAPS સંસ્થામાં ક્યારેય ઇલેક્શન આવે જ નહીં, છે જ નહીં. 65 વર્ષ સુધી અમારા પ્રમુખ રહ્યા. અમારી તો ઈચ્છાને લાગણી હતી 100 વર્ષ સુધી રહે.
એ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 21મી મે 1950ના દિવસે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદની આંબલીવાડી પોળમાં પ્રમુખ પદ સોંપ્યું ત્યારે એમની ઉંમર 28 વર્ષની હતી. એ કાર્યક્રમ સમારંભમાં 25-50 વ્યક્તિઓ હતા. 1.5 કલાકનો એ સમારંભ પૂરો થયો, બધા જમ્યા. 1950ની સાલમાં કંઈ આવી કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં. કોઈક ભાવિક ભક્તો 2-4 જણા રસોઈ બનાવે ને બધા જમે, અને પછી વાસણ બધા રસોડાના ખૂણે પડ્યા હોય અને કોકે ઉટકવાના હોય. આ હું વાત કરું છું આજથી ઓલમોસ્ટ 70 વર્ષ પહેલાંની. બધા જમી જમીને નીકળી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 9:30-10 વાગે જમવા માટે રસોડામાં ગયા ત્યારે એમણે જોયું કે આ 8 વાસણો બધા પડ્યા છે. નાઉ સી, થિંક ડિફરન્ટ, જુદો વિચાર ક્યાં આવે છે? આપણે પ્રમુખ પદમાં હોઈએ તો અલ્યા જો તો કોકને બોલાવતો, બે અલા બે જણા અહીંયા આવો, આ સાફ કરી નાખો તો, કારણ કે તમે પ્રેસિડેન્ટ બન્યા ને હવે એટલે તમારે કમાન્ડનો અધિકાર આવી ગયો ને. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પણ બોલ્યા વગર, કોઈને પણ બોલાવ્યા વગર જાતે વાસણ ઉટકવા બેસી ગયા. 1.5 કલાક સુધી એમણે વાસણ સાફ કર્યા અને પછી રાત્રે 11:30-11 વાગ્યે જમ્યા. જે દિવસે પ્રમુખ બન્યા આ BAPS સંસ્થાના, તે દિવસે એમના સમારંભમાં પધારેલા, અભિવાદન આપવા માટે એ વ્યક્તિઓ જમ્યા, વાસણ એમને ઉટક્યા, એટલે 65 વર્ષ સુધી સેવા કરતા કરતા પ્રમુખ રહ્યા. પ્રમુખ બનીને ફક્ત સ્ટેજ શોભાવું, હાર પહેરવા એ વૃત્તિ હોય એટલે દર 2 વર્ષે બદલાય. દર 2 વર્ષે સંસ્થાઓમાં ઇલેક્શન શેના આવે છે? કેમ બધાને અભરખા જાગે છે? સેવા તો કરવી હોય તો નીચે બેસીને થઈ શકે છે, પણ આ અભરખા હોય છે ને એટલે 2 વર્ષથી વધારે આ ખુરશી તમને ટકવા ના દે, અને આ અભરખો ના હોય ને એટલે ખુરશીને અને સામેવાળાને બેયને મન થાય ભલે બેઠા, એટલે 65 વર્ષ ચાલે. હી બીકેમ ડિફરન્ટ. 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા એટલે ડિફરન્ટ કેટેગરીમાં આવી ગયા. વાય? થિંક ડિફરન્ટ. એમણે જુદું વિચાર્યું એટલે જુદા થઈ ગયા. તો કહેવાની વાત એ છે કે વેન યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના સિવિલ રાઇટ્સ માટે, ધ વ્હાઇટ રેજીમ, PW બોથા એ વખતે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ હતા, એમની સામે એમણે અહિંસક લડત ચાલુ કરી. સરકારે એમને જેલમાં નાખ્યા. હમણાં 4 મહિના પહેલાં જ અમે સાઉથ આફ્રિકામાં એમની એ જેલ જોઈ. આજે પણ આપણા આંખમાં આંસુ આવી જાય. 10x10 કરતાં પણ નાની કોટડીમાં 27 વર્ષ રહ્યા. કદાચ 7 અબજની વસ્તીમાં સૌથી વધારે કોઈ એક વ્યક્તિએ દુઃખ જો જીવનમાં જોયું હોય તો એ નેલ્સન મંડેલાએ જોયું છે. 27 વર્ષ તમને જેલમાં એકલા રાખે, કોઈની સાથે બોલવાનું નહીં, કોઈ તમારી સાથે બોલે નહીં. મહિનામાં માણસ ગાંડો થઈ જાય. હા, અત્યારે તો તમે 1 કલાક ખાલી ફોન લઈ લે ને તમારા હાથમાં તોય ગાંડા થઈ જવાય એવું છે. કારણ કે દર 3 મિનિટે કોન્શિયસલી કે સબકોન્શિયસલી તમારો હાથ જો મોબાઈલને અડે નહીં ને તો તમારું ડિસ્ચાર્જિંગ ચાલુ થઈ જાય છે. ફોન તો જ્યારે ચાર્જ થવાનો હોય ત્યારે થાય. દર 3 મિનિટે ફોનને હાથ અડવો જ જોઈએ. અને રાત્રે 12 વાગે પાછો ફોન છેલ્લે સૂતા એકવાર જોઈ લે વોટ્સએપ કે કંઈ છે નહીં ને. તારે શું હોય, તું સેલિબ્રિટી છું? તારે રાત્રે 12 વાગે શું હોય? અવારના પોરમાં ઉઠીને પાછો પહેલો મોબાઈલ ખોલે 5:30 વાગ્યામાં અને વોટ્સએપ ખોલે. ઓહો, 80 ચેટ અને 135 મેસેજ. હવે 80 ચેટમાંથી 80% તો ફૂલડા જ છે ગુડ મોર્નિંગના. તૈન તૈન દાડે ફરતા ફરતા આવતા જ હોય છે. નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી એકલા જેલમાં રહ્યા. કોઈ પણ માણસ ગાંડો થઈ જાય. એ વખતે મનની સ્થિરતા રાખી શક્યા એક જુદા વિચારથી. અને એ જુદો વિચાર હતો કે મારે કોઈ દિવસ મારી સ્થિરતા ખોવી નથી. મને ભગવાને કદાચ આ સમય જીવનમાં આપ્યો તો હું સારા પુસ્તકોનું વાંચન કરીશ અને એમાંથી મને મળેલા સારા વિચારોનું લેખન કરીશ, જેનું પ્રકાશન ભવિષ્યમાં જ્યારે હું જેલની બહાર નીકળીશ ત્યારે કરીશ. અને 27 વર્ષ આવી રીતે કાઢવા એટલે. અને એમને કાઢ્યા. જ્યારે એમને મુક્તિ મળી, એક સ્પેશિયલ વિઝિટર તરીકે તમને ત્યાં એમની જેલમાંથી વ્યવસ્થા જો આપવામાં આવે તો એ જેલમાંથી નીકળ્યા પછી જે પથ ઉપર ચાલીને બહાર આવ્યા ને એ પથ ઉપર તમને ચલાવે, એ અનુભવ કરવા માટે.
અને તમે જ્યારે એની ઉપર ચાલો ને વી વોક, તમે ચાલ્યા ને તમને આમ રૂવાણા ઊભા થઈ જાય કે આ પથ ઉપરથી એ 27 વર્ષ જેલમાંથી બહાર નીકળ્યા પછી ચાલ્યા. બહાર નીકળ્યા ત્યારે પત્રકારો એને પૂછ્યું કે અત્યારે હવે સરકારની નીતિ પ્રમાણે તમામ અશ્વેતને પણ વોટિંગ હક મળી ગયા, એટલે હવે આ ઇલેક્શન્સ આવે છે એમાં નક્કી છે કે તમે સર્વાનું મતે જીતવાના જ છો અને તમે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બનશો જ, અને નક્કી જ હતું. કારણ કે આ તો અશ્વેત લોકોને વોટિંગ હક નહોતા એટલે આ શ્વેત લોકો પોતે વોટિંગ કરીને એમની સરકાર ચૂંટી લેતા હતા. અશ્વેતને ત્યાં વોટિંગ રાઇટ્સ આપે એટલે એ લોકોની પોપ્યુલેશન તો આ લોકો કરતા 15 ગણી હતી. નેલ્સન મંડેલાએ કીધું ખા એ તો અમે જ જીતવાના છે અને પૂર્ણ બહુમતીથી જીતવાના છીએ, એ તો હકીકત છે. તો કે સર, તમને જે 27 વર્ષ સુધી જેલમાં નાખ્યા એ અત્યારે જે શ્વેત પ્રેસિડેન્ટ છે પીડબલ્યુ બોથા, એના પ્રત્યે તમે કઈ કઈ ક્રિયાઓ કરશો, એના પ્રત્યે કયા કયા કાયદાઓ તમે લાગુ પડશો? અને ઘણા બધા શ્વેત લોકોએ દેશ છોડીને જવું પડશે. ત્યારે નેલ્સન મંડેલા બોલ્યા, જો આ થિંક ડિફરન્ટ, આપણી ઉપર કદાચ કોઈએ અન્યાય કર્યો હોય અથવા તો આપણને એમ લાગ્યું કે મને કંઈક અન્યાય થયો, તો આપણે એ તકની રાહ જોઈએ કે ક્યારે હું બદલો વાળું. એ સામાન્ય મનુષ્યના સ્વભાવ છે અને વિચારો છે. આને શું કહેવાય? થિંક રૂટીન. થિંક ડિફરન્ટ નહીં, થિંક રૂટીન. અરે, કોઈના લગ્ન પ્રસંગમાં કોઈ મેણા ટોણા માર્યા હોય તો 10-10 વર્ષ સુધી રાહ જોવે છો જવાબ આપવામાં. તમે બધા હસ્યા કેમ એ મને કહો. 10-12 વર્ષ 15 વર્ષ સુધી રાહ જોવે કે ફરી વખત લગ્ન પ્રસંગ આવે ને ત્યારે મારે આ ટોણાનો જવાબ આપવો છે. 15 વર્ષ સુધી સંઘરી રાખે, કેટલી એનર્જી વપરાય ખબર છે આમાં. નેલ્સન મંડેલા એમણે કહ્યું કે આઈ ડોન્ટ હેવ એની ગ્રજ, મને કોઈના પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે સરકાર બનાવશું ત્યારે અમને અનુભવ ઓછો છે એટલે અમે પીડબલ્યુ બોથાને અને એમના મિનિસ્ટર્સને અમે સરકારમાં સાથે રાખશું અને અમારે સાથે રહીને દેશનો વિકાસ કરવો છે. જે સરકારે 27 વર્ષ સુધી અમને જેલમાં રાખ્યા એ સરકારને સાથે રાખવા માટે તૈયાર થયા અને બન્યું પણ એમ જ. ઇલેક્શન્સમાં નેલ્સન મંડેલા મેસિવ વિક્ટરી સાથે જીત્યા અને 90 વર્ષની ઉંમરે એ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બન્યા. અને એમને જે વ્યક્તિ એમને 27 વર્ષ સુધી જેલમાં રાખેલા સામેથી ચાલ્યા, એની સાથે હાથ મિલાવ્યો અને એને પોસ્ટ ઓફર કરી કે તમે મારા ડેપ્યુટી તરીકે મારી ઓફિસમાં સાથે રહો, મને માર્ગદર્શન આપતા રહેજો જેથી આપણે સાથે રહીને દેશનો વિકાસ કરીએ. કઈ કક્ષાની લોકોની વિચારધારા હોય છે અને આપણું માઇન્ડ, આપણા વિચારો એટલા હલકા ને કોક આપણી સામે જોવે ને તો એ ખબર નહીં યારો 2 દિવસથી કતરે કતરીને જોવે છે, જો આમ તો નહીં જોવા દે, એટલે શું આવા હલકા વિચારો તું કરે છે. અને 5 વર્ષ એમને સરકાર ચલાવી, પછી એમની તબિયત લથડી એટલે પછી એ સરકારમાં રહ્યા નહીં, રિટાયર થયા. પણ એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે દુનિયાભરના દુનિયાભરના દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ સાઉથ આફ્રિકા એમને અંતિમ પોતાના રિસ્પેક્ટ્સ અને હોમેજીસ આપવા માટે દોડ્યા, ત્યાં સુધી કે બોલિવૂડના હોલિવૂડના મોટા મોટા દરજ્જાના સુપરસ્ટાર્સ એવું બોલ્યા કે જ્યારે નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરી બને ને ત્યારે અમને એ ડોક્યુમેન્ટરીમાં 1-10 સેકન્ડનો પણ રોલ આપશો ને તો અમારું જીવન ધન્ય થશે. આપણા બોલિવૂડના જે બહુ જ મોટા સુપરસ્ટાર, રાધર મોટામાં મોટા મેગાસ્ટાર, એમણે કીધું કે નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરી તૈયાર થાય ને એમના જીવન અને કાર્યની, ત્યારે એના રૂમમાં હું કચરો વાળતો હોય એવી રીતે મને સામેની પણ આપજો, 5 સેકન્ડ માટે પણ મને આપજો. કારણ કે એને ખબર છે કે મારું સુપરસ્ટાર મને ત્યાં સુધીનું અમરત્વ નહીં આપે જ્યાં સુધીનું આ નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરીમાં એક નાના રોલથી મને અમરત્વ મળશે. આ કક્ષાની વ્યક્તિ બન્યા એ. હી બીકેમ ડિફરન્ટ. એમણે જુદું વિચાર્યું તો એ જુદા થઈ ગયા, એમણે ઊંચું વિચાર્યું તે ઊંચા થઈ ગયા. એટલે વેન યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. બીકોઝ અગેન આઈ રિપીટ, મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. દિવસના અંતે માણસ કોણ છે? આખા દિવસમાં જે વિચાર કર્યો હોય તે.
તમે આખા દિવસમાં ઓફિસમાં બેઠા બેઠા વિચાર કરો કે આને પાડી દઉં, આનું લઈ લઉં, આને ક્યાંક ફસાવી દઉં, તો એક દિવસે ચક્કર ફરતું ફરતું પાછું આવશે. તમે આપણે નાનપણમાં ખબર છે ફ્રીઝબી રમેલા, સેમી સર્કલ ફ્રીઝબી તમે આમ હવામાં નાખો ને એટલે પાછી આવે, ખબર ભાઈ તમારા હાથમાં આવે. ફ્રીઝબી તમે નાખો એટલે પાછી આવે. આ કર્મનો સિદ્ધાંત ફ્રીઝબી જેવો છે. તમે વિચાર કરો ને કે પાડી દઉં, પાછો પાડી દઉં, એનો ધંધો હું લઈ લઉં, એનો ક્લાયન્ટ હું લઈ લઉં, એના વિશે બજારમાં ખોટી વાતો કરું, તે બધું પાછું આવે ફ્રીઝબીની જેમ. તમારા હલકા વિચારો તમને જ નડે એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. સ્પર્ધકોની સાથે ખાનદાનીથી સ્પર્ધા કરવાની હોય, આપણા સ્પર્ધકો દુશ્મનો પણ કદાચ હોય, પણ એ દુશ્મનાવટમાં પણ ખાનદાની જોઈએ. દુશ્મનાવટમાં પણ આમ ખાનદાની હોય ને એ વિચાર છે. પહેલાના જમાનામાં રાજા એકબીજા સામે લડતા અને લડતા લડતા સામેવાળાના હાથમાંથી શસ્ત્ર પડી જાય ને તો ઘા ના કરે કે મારી ખાનદાની શું. કાલ સવારે કોક એમ કહેશે કે દુશ્મનના હાથમાં શસ્ત્ર નહોતું ત્યારે તે ઘા કરેલો. એટલે રાહ જોવે કે ઉપાડ, પહેલાં શસ્ત્ર ઉપાડ પછી આપણે લડીએ, ત્યાં સુધીની ખાનદાની. અને અત્યારે તો પાછળ જ ઘા મારે સીધો, ખાલી શસ્ત્રથી નહીં. હા, આ હું કોર્પોરેટ ઓફિસની વાત કરું છું, પાછળથી ઘા મારી દે. તો યુ ડોન્ટ બીકમ ડિફરન્ટ. પૃથ્વી પર તો 24 કલાકમાં 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાક એટલે 86,400 સેકન્ડ, એ દર 2 સેકન્ડે 3 વ્યક્તિ વિદાય લે છે. 1.5 લાખ માણસો વિદાય લે છે, એમ એક વખત આપણે પણ વિદાય લેવાના. અને ભગવાનની ઈચ્છા હોય ધારો કે નક્કી કરે ને ફૂલ કોન્સન્ટ્રેશન સુરત ઉપર રાખે તો રોજના 1.5 લાખ સુરતમાંથી જ ઉપાડવાના, તો 15મા દિવસે વારો આવી જાય. લેક્સ ઓફ પીપલ દે કમ અપોન અર્થ એન્ડ લેક્સ ઓફ પીપલ દે લીવ ધીસ અર્થ, ઓનલી સમ મેક દેર માર્ક. લાખો લોકો પૃથ્વી ઉપર આવે છે ને લાખો લોકો પૃથ્વી ઉપરથી જાય છે, પણ અમુક જ લોકો એની અમિટ છાપ છોડીને પૃથ્વી ઉપરથી જાય છે. એ બધા કયા? થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. તમે કંઈક જુદું વિચારો તો તમે ચોક્કસ કંઈક જુદા થઈ જ શકો. આ બધા મેં પ્રસંગો તમને કયા, પ્રસંગો સાંભળવાને તો તમને આનંદ પણ આવ્યો હશે, પણ હવે આવા વિચારો ઊંચા કર્યા પછી એના પ્રેક્ટિકલ ઉપાયો પણ કરવા પડે. ખાલી વિચારથી માણસ જુદો નથી બનતો. પ્રથમ પાયો વિચાર છે, પણ એ વિચારને પછી તાદ્રશ કરવા માટે પ્રેક્ટિકલી તો કંઈક કરવું પડે કે નહીં? તો પ્રેક્ટિકલી મોટી વાત છે કે જીવનમાં હંમેશા નૈતિકતાપૂર્ણ, પ્રામાણિકતાપૂર્ણ, સખત પુરુષાર્થ કરવો. તમે જે પણ વ્યવસાયમાં હોય, જે પણ જગ્યાએ હોય, ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક. આ BAPS સંસ્થા દુનિયાના 10 ટોપ સંસ્થાઓમાંની એક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં આ સંસ્થાની એક પરમાનન્ટ સીટ છે. પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 1300 મંદિરો બાંધ્યા. અમારા જેવા 1000 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ એમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 1.5-2 લાખ ડોલરનો સેલરી છોડીને સાધુ થયા છે. 55,000નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. એમના જીવનમાં 7.5 લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ આન્સરિંગ 70 લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર 45 યર્સ. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં વ્યક્તિગત ગયા. પ્રમુખ સ્વામી મહારાજ 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નો સાંભળ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. દુનિયાના 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. જાહેર જીવન જીવતી વ્યક્તિને ખબર પડે કે 18,000 ગામડામાં જવું એટલે શું. આટલો ભગીરથ પુરુષાર્થ કર્યો, પણ પ્રામાણિકતા અને નૈતિકતા ક્યારેય ચૂક્યા નહીં. આ થિંક ડિફરન્ટ તો બી ડિફરન્ટ. તમે પ્રામાણિકતા અને નૈતિકતા ચૂકો એટલે તમારો પુરુષાર્થ મજૂરી બને,
અને ઇફ યુ થિંક ડિફરન્ટ કે પ્રામાણિકતા અને નૈતિકતા રાખીને કામ કરવું છે તો તમારી દરેક મજૂરી મહેનત બની જાય અને ફળ મળે. પ્રામાણિકતા અને નૈતિકતા વગર પુરુષાર્થ મજૂરી બને. પ્રામાણિકતા અને નૈતિકતાથી મજૂરી પણ મહેનત બને અને ફળદાયી બને. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં કાયમ રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું. દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. થિંક ડિફરન્ટ. સ્પર્ધકનું અને દુશ્મનનું પણ શું કામ અહિત ઈચ્છું? સ્પર્ધકનું અને દુશ્મનનું પણ શું કામ અહિત ઈચ્છું? એની મહેનત છે, એનું કમાઈ છે, એનો ભાગ્ય છે, એનો આનંદ લે છે. હું મારી મહેનતનું, મારા ભાગ્યનું હું ખાઉં છું ને હું આનંદ લઉં છું. એ છે અને હું છું. એ વિચારથી સ્થિરતા રહેવાય, એ વિચારથી આનંદમાં રહેવાય. બાકી તમે 20 લાખની ગાડી લાવો ને તમે 3 મહિનાથી એનો આનંદ લેતા હો ને પડોશી પછી મર્સિડીઝ લાવે 35 લાખની, તો 75 લાખની લાવે તો આ ગાડીનો આનંદ એમને ઉડી જાય. પાડોશી કરતા સાળો બનેવી લાવે તો વધારે ઉપાધિ. હા ભાજી, કારણ કે આપણી આપણું માનસ છે ને આવું હલકું છે, આપણી વિચારધારા છે ને આવી નિમ્ન છે. એટલે આપણે એમ નથી સમજી શકતા, બી ડિફરન્ટ. ક્યારે? વેન યુ થિંક ડિફરન્ટ. તો આમાં જુદું વિચારવાનું, એની મહેનત છે, એનો પુરુષાર્થ છે, એના ભાગ્યની વાત છે. હું જેમ ભોગવું છું જીવનમાં એ મારા ભાગ્યની વાત છે, મારો પુરુષાર્થ, મને ફળ મળે છે. સિમ્પલ. આનંદમાં રહેવાય કે નહીં? સ્થિરતામાં રહેવાય કે નહીં? બાકી તમે રોજ સવારે ઉઠીને અંતિલિયા સામે નજર નાખો તો રોવાનો જ વારો છે. અંતિ અહીંથી તો નથી દેખાતું પણ મુંબઈમાં સબર્બ્સમાંથી દેખાય. અંતિલી એટલે મુકેશ અંબાણીનું રેસિડન્સ, 27 માળનું રેસિડન્સ છે. દુનિયાનું કોસ્ટલીએસ્ટ રેસિડેન્શિયલ એટલે કે ઘર છે. એક એસ્ટિમેટ પ્રમાણે 9000 કરોડનું એક ઘર છે એવું ન્યૂઝપેપરના રિપોર્ટ છે. હવે એની સામે તમે રોજ સવારે ઉઠીને જુઓ, તમે 2 BHKમાં રહેતા હોય પરેલમાં કે વરલીમાં, અને રોજ અમારે ઉઠીને અંતિલિયા સામે જોવું એટલે પછી તો આનંદ ઓસરી જ જવાનો. જોવો એનો વાંધો નહીં, પણ થિંક ડિફરન્ટ. શું એનું છે? આપણે આપણામાં રહીએ છીએ આનંદ. તમે જો અંતિલિયા સામે રહીને રડો તો તમને 2 BHKનો આનંદ જ નહીં આવે. એક તો માંડ 15 વર્ષે ભેગું થયું, આ વરલીમાં 2 BHK ભેગું થવું એટલે એવરીબડી કેનોટ બીકમ. એટલે થિંક ડિફરન્ટ. એમાં પહેલો મુદ્દો આ સમજ્યા કે એ છે, હું છું. આ થિંક ડિફરન્ટ. મારે એના જેવો થવું ને તો જ સુખી થવું. એને મર્સિડીઝ લીધી ને તો હું પણ મર્સિડીઝ લઉં ને તો જ મને આનંદ આવશે. અને જ્યાં સુધી મારી મર્સિડીઝ ના આવે ત્યાં સુધી અને બીજું કાંઈ દેખાય નહીં, એ ખોટો વિચાર છે. અરીસા સામે ઉભા હોય એટલે દરેક વ્યક્તિને એમ થાય કે જો ભગવાને 10 ટકા સુધારી દીધું હોત ને તો એકાદા વુડમાં આપણે ચાલી જાત. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જે હોય છે ને પૃથ્વી પર, એકાદા વુડમાં હું ચાલી જાત એવું દરેકને એમ થાય. પણ એ 10 ટકા ભગવાને બાકી રાખ્યું છે જેથી ઓડિયન્સમાં સીટ ભરાય, થિયેટરો ભરાય. જે 10 ટકા ભગવાને ગોઠવી નાખ્યું હોત તો બધા સ્પર્ધા ઉપર ચડી જાત, તો ત્યાં પાછી ક્યાં આટલી બધી જગ્યા છે? અરીસા સામે ઉભા એટલે આમ જોવે, પછી આમ જોવે, પછી આમ જોવે. હવે તારામાં કોઈ ફેર પડવાનો નથી, કારણ કે બીબુ ગળાઈ ગયું છે, હવે કોઈ ફેર નહીં પડે. અને પરણ્યા પછી 10-12 વર્ષ સુધી કદાચ એવો ઉત્સાહ ઉમંગ રહે, પછી એકવાર 40-45 થાય પછી આમ ગોળ ગોળ ફરવાની અરીસા સામે કોઈ જરૂર નથી, કારણ કે હવે એમાંથી કોઈ ફેર પડવાનો નથી. એટલે કહેવાની વાત એ છે કે સ્થિરતા અને સવડી સમજણ એ બી એટલે કે થિંક ડિફરન્ટમાં આવે. ધેન યુ બી ડિફરન્ટ. સ્થિરતા અને સવડી સમજણ, તો એનાથી માણસને જીવનમાં આનંદ રહે છે. આપણે જે મહેનત કરીએ, આપણે જે પુરુષાર્થ કરીએ, એમાં એક સારો વિચાર, એક ડિફરન્ટ વિચાર એ પણ રાખવાનો, જે આપણે હમણાં કહ્યો એ
જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા બીજાના આનંદમાં આપણો આનંદ. હવે આ એક સ્ટેપ આગળ. અત્યાર સુધી આપણે શું વિચારતા, એ એનો આનંદ લે છે ને હું મારો આનંદ લઉં છું. હવે એક સ્ટેપ આગળ વિચારવાનું, થિંક ડિફરન્ટ. એના આનંદમાં મારો આનંદ, એના આનંદમાં હું પુષ્ટિ કરીશ પણ ઈર્ષ્યા નહીં કરું. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ આર ઓન, ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ રેસ્ટ આર ઓન. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા. અને જ્યારે 1987માં કારમો દુષ્કાળ આવેલો ગુજરાતમાં, અને તે વખતે ઢોર મરતા હતા, 12,000 ઢોરને પ્રમુખ સ્વામી મહારાજે રાખેલા, પર કેટલ હેડ સબસિડી 1.5 રૂપિયો હતી, ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજે 12 રૂપિયા કરાવેલી ગુજરાત સરકાર પાસે. કારણ કે 1987માં ગુજરાતના 80% ખેડૂતો પાસે ટ્રેક્ટર નહોતા. પ્રમુખ સ્વામી મહારાજ જાણતા હતા કે અત્યારે પશુધન બચશે તો આવતા વર્ષે વરસાદ પડશે તો ખેતી થશે. એટલે આજથી આ હું 31 વર્ષ પહેલાંની વાત કરું છું. 12,000 ઢોરને રાખીને અમને સંતોને એક નવો વિચાર આપ્યો, થિંક ડિફરન્ટ. કયો? કે અત્યારે મૂંગા પશુઓની સેવા એ જ ભગવાનની ભક્તિ છે. કેટલો મોટો વિચાર અમને સંતોને ત્યાં પશુઓની સેવામાં મૂકી દીધા, અને કહ્યું કે આની સાથે જે ભરવાડો આવતા હોય એ લોકોને તમારે સમયાંતરે વ્યસન મુક્ત પણ કરવા, અને એ લોકોને અક્ષર જ્ઞાન પણ આપવું, વાંચતા લખતા પણ શીખવાડવું. એટલે અમારે કેટલ કેમ્પમાં અમે સંતો સેવા કરીએ ઢોરની, અને પછી પાછી બાજુમાં શિક્ષણના વર્ગો પણ ચાલે. એટલે કેટલા બધા કામ થાય સમાજના. ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. હજારો લોકોએ વ્યસન છોડે, હજારો લોકોને સાક્ષર જ્ઞાન મળ્યું. મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા, અને એક દાનવીર આવીને પ્રમુખ સ્વામી મહારાજ 1 લાખનો ચેક આપીને કહ્યું કે તમારા કેટલ કેમ્પ માટે મારી સેવા છે. પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમથી સ્વીકારી, અને પછી એમને કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે આ સેવા આપી એ વાત બરોબર છે, પણ મારે તમને વાત કરવાની કે હમણાં 3-1 દિવસ પહેલાં મારી ઉપર એક પત્ર આવ્યો છે, અને પત્રમાં ભાવનગર પાસે ગઢડા ત્યાં થોડા જૈન શ્રેષ્ઠીઓએ ભેગા થઈને 400-500 ઢોરને રાખ્યા છે, એ લોકો પાસે અત્યારે ઘાસ અને પૈસા બે નથી, તો મદદ માટે મારી ઉપર એક પત્ર આવ્યો છે, તો મારી એવી લાગણી છે કે તમે આ 1 લાખ રૂપિયાનો ચેક ત્યાં આપી દો. બીજાના આનંદમાં, બીજાની પ્રગતિમાં આપણો આનંદ અને પ્રગતિ. 1 લાખ રૂપિયા આજે પણ એક મોટી રકમ કહેવાય. આ હું વાત કરું છું 31 વર્ષ પહેલાંની, અને પાછી ચેક હતો. પ્રમુખ સ્વામી મહારાજે ડાયવર્ટ કરવાની વાત કરી. એ શ્રેષ્ઠીએ પૂછ્યું કે સ્વામી મને તો હું એ લોકોને ઓળખતો નથી તો કેમ વિશ્વાસ આવે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હું એમને ઓળખું છું, તમને મારામાં વિશ્વાસ છે? તો કે સ્વામી તમારામાં 100% વિશ્વાસ. સ્વામી કે બસ, તો એ લોકો સારા છે, સારું કામ કરે છે, તમે એને આપો. અને 1 લાખ રૂપિયા પ્રમુખ સ્વામી મહારાજે ડાયવર્ટ કર્યા. ત્યારે શ્રેષ્ઠીએ પૂછ્યું કે સ્વામી તમારી દરેક પ્રવૃત્તિ આ સંસ્થામાં ચેરિટી બેઝ ઉપર છે, દાનના આધારે દરેક તમારી પ્રવૃત્તિ ચાલે છે, પહેલી વખત હું કોઈ વ્યક્તિને મળું છું કે જેની તમામ પ્રવૃત્તિઓ દાનના આધારે ચાલતી હોય, એ વ્યક્તિને કોઈ ડોનેશન મળતું હોય ત્યારે એ વ્યક્તિ બીજા કોઈકને ફોરવર્ડ કરે. પ્રમુખ સ્વામી મહારાજને આવી ઉમદા ભાવના હતી, એટલે પ્રેમથી લોકો એમને દાન આપવા માટે આપતા, અને આ BAPA સંસ્થા જુદી તરી ગઈ. યુ થિંક ડિફરન્ટ એન્ડ યુ બી ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે જુદું વિચાર્યું કે અત્યારે આપણે સંકુચિત દ્રષ્ટિ ન રાખવી જોઈએ. અત્યારે સમાજમાં જે જે પણ દુષ્કાળ રાહતનું જ્યાં જ્યાં પણ કાર્ય કરતા હોય, એ બધાએ હળી મળીને એકબીજાને સાથ સહકાર સાથે કામ કરવું જોઈએ, તો સમાજને સર્વાંગી લાભ કરીને આપણે બેઠો કરી શકીશું. આ મોટો વિચાર, ઉમદા વિચાર. તો લોકો પ્રેમથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ માટે એ દાન કરવા માટે આવતા. તો આવી તમારી એક પર્સનાલિટી ઊભી થાય. જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો 2001ની સાલમાં, પ્રમુખ સ્વામી મહારાજે પહેલો જ આદેશ આપ્યો કે તમે ગરમ રસોડું ચાલુ કરો, એટલે કે ગરમ ગરમ ભોજન લોકોને મળે. નહીં તો નોર્મલી તો આવી રાહત કાર્યોમાં તો ફૂડ પેકેટ્સ બનતા હોય. પહેલે જ દિવસે 26 જાન્યુઆરી 2001ના દિવસે જ્યારે 8:45 વાગે ભૂકંપ આવ્યો, ત્યારે 12 વાગે 17,000 લોકો અમારા ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ બનાવેલી રસોઈ જમ્યા. 17,000 પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ રસોડું ચાલુ રાખો, અને રસોડું ચાલુ રાખ્યું. બીજા 10 મહિના સુધી સવાર બપોર સાંજ થઈને 85,000 લોકો જેના ઘર પડી ગયેલા, જેના સગાવાલા બધા મૃત્યુ પામેલા, એ બધા ત્યાં ભુજ સ્વામિનારાયણ મંદિરે 3 ટાઈમ જમવા માટે આવતા. હવે જો થિંક ડિફરન્ટ ક્યાં શરૂ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે એમની ઉંમર 81 વર્ષની હતી.
દિવસમાં 10 કલાક કામ કર્યા પછી એમણે લગભગ 1 વર્ષ સુધી આ નિયમ રાખેલો કે રાત્રે 10:30 થી 11:30 ભુજથી એ ફોન દ્વારા એ દિવસની પ્રવૃત્તિનો રિપોર્ટ લેતા. એ પોતે જ્યાં પણ વિચરણ કરતા હોય આટલી એનર્જી સાથે 81 વર્ષની ઉંમરે કામ કરતા. એમણે પહેલો વિચાર આપ્યો, સી થિંક ડિફરન્ટ. એમણે કહ્યું કે ઘણા સારા ઘરના લોકો હોય, પ્રતિષ્ઠિત હોય, આગેવાન હોય, એ લોકોને લાઇનમાં થાળી લઈને ઊભા રહેવું ને એટલે એના આમ શરીરે કાપો તો લોહી ના નીકળે એવું લાગે. ભલે અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે ગમે તે માણસ લાઇનમાં ઊભું રહી જવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ કે એ વ્યક્તિનું સ્વમાન થોડુંક ગવાય એટલે આપણે 100 સ્વયંસેવકો એવા તૈયાર કરો અને તાત્કાલિક 200-500 ટિફિન મંગાવો અમદાવાદથી, બરોડાથી, રાજકોટથી, અને એવા જે ઘર હોય એના ઘરે 3 ટાઈમ ટિફિન પહોંચે ને અને ઘરે બેસીને જમી શકે ને એવી વ્યવસ્થા કરો. માણસનું સ્વમાન સચવાય. જો આ થિંક ડિફરન્ટ, આ જુદો વિચાર, અમારા લગભગ 150-200 સ્વયંસેવકો ફક્ત આવા સારા અને મોટા ઘરો, કદાચ એ પડી ગયા હોય તે લોકો ફળિયામાં બેઠા હોય નાનું તંબુ તાણીને, કદાચ અડધું ઘર પડ્યું હોય તો અડધા ઘરમાં થોડેક એકાદ રૂમમાં ક્યાંક રહેતા હોય, ત્યાં અમે ટિફિન આપે જેથી એ વ્યક્તિનું સ્વમાન સચવાય. હવે પ્રમુખ સ્વામી મહારાજે 4th દિવસે 30 જાન્યુઆરીએ 800 ટનનું જહાજ રિલીફ મટીરિયલનું મુંબઈથી મુંદ્રા પોર્ટ ઉપર મૂકી દીધું અને અમે 150 સંતો અને 2000 સ્વયંસેવકોએ એની કિટ 48 કલાકમાં બનાવી અને કચ્છના 509 ગામડાઓમાં અમે વેચેલી. હવે આમાં થિંક ડિફરન્ટ તમે જોજો, રિલીફ કિટ બનાવી અને અમે વિતરણ કરતા તે વખતે તો જર્મન અને સ્વિડિશ બધી ટીમ્સ પણ બધી આવી ગયેલી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ્સ બધી આવી ગયેલી, એ લોકો પણ રાહત પ્રવૃત્તિમાં જોડાઈ ગયેલા. તે વખતે ઇઝરાયલ આર્મીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જે છેલ્લા 25 વર્ષથી કાર્યરત રહેતી, જ્યાં જ્યાં આવા હુનારત થતા ત્યાં બચાવ અને રાહત પ્રવૃત્તિમાં, એના ચીફ હતા મિસ્ટર શોલોમ. એ લોકો તો મોબાઈલ આઈસીયુ લઈને ભુજમાં આવેલા. અમે પણ જિંદગીમાં પહેલી વખત મોબાઈલ આઈસીયુ જોયું 2001 સાલમાં શાસ્ત્રી મેદાનમાં ઊભું કરેલું. ત્યાં સર્જરીઝ પણ થઈ શકે અને પ્રસૂતિ પણ થઈ શકે ત્યાં સુધીનું આઈસીયુ એ લોકોએ ઊભું કરેલું. અમે પહેલી વાર જોયું મોબાઈલ આઈસીયુ. હોસ્પિટલમાં તો હોય વ્યવસ્થિત તંત્ર, એટલું એડવાન્સ ટેકનોલોજી સાથે એ લોકો આવેલા. મિસ્ટર શોલમ બધી જગ્યાએ ફરતા ફરતા અમારા કેમ્પ પર પણ આવ્યા જોવા માટે અને એમણે જોયું કે તમે ગરમ ગરમ દાળ ભાત શાક રોટલી સાંજે ખીચડી ભાખરી કઢી તમે જમાડો છો? તો કે હા. કેટલા લોકો જમે છે? તો કે બસ હવે શરૂ થશે તમે જુઓ લાઈન. તે ઊભા રહ્યા અને એમને રાત્રે જોયું કે લગભગ 20,000 માણસો અહીંયા જમે છે, આખા દિવસમાં 85,000 લોકો. કે અમને ઇઝરાયલમાં કોઈ દિવસ વિચાર ના આવ્યો કે આવી પરિસ્થિતિમાં આપણે ગરમ ગરમ અને ફ્રેશ ફૂડ આપવું જોઈએ, આ વિચાર કોનો છે? અમે કહ્યું અમારે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો આદેશ છે. તો કે ઓકે, બીજું શું કરો છો? અમે કીધું આ રિલીફ કિટ તૈયાર કરીએ છીએ. જો હવે થિંક ડિફરન્ટ જોજો, રિલીફ કિટમાં એ કે હું બધું જોઈ શકું અંદરથી કાઢીને? વી સેડ યસ યુ કેન ડુ ઇટ. એમને બધું મટીરિયલ બહાર કાઢ્યું એટલે 2 ધાબળા નીકળ્યા. પરિવારના 4 સભ્યો હોય, માતા પિતા દીકરો દીકરી, એને 1-1 જોડી કપડાં અમે મૂકેલા એ નીકળ્યા. પછી એ પરિવારને 1 અઠવાડિયું ચાલે એટલું રાશન મૂકેલું, ઘી ગોળ સાથે, જે નોર્મલી રિલીફ કિટમાં હોય આટલી મોટી કોથળી હતી, એ બધું નીકળ્યું ફાઇન. પછી અંદરથી નેલ કટર નીકળ્યું, માથામાં નાખવાના તેલની સીસી નીકળી અને એક કાંસકો નીકળ્યો. એટલે મિસ્ટર શોલમ તો આમ જોઈ રહ્યા કે આ રિલીફ કિટમાં, ધીસ ઇઝ નોટ અ રિલીફ મટીરિયલ, આ કંઈ રાહત કિટમાં મૂકાય એવી મટીરિયલ નથી, તમે કેમ આ મૂક્યું? ત્યારે મેં કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે લોકો લગભગ 8 અઠવાડિયા 10 દિવસ થાય ભૂકંપ, લોકોના નખ વધી ગયા હશે તો એને જમવાનું ન ફાવે અને આમ અકળામણ થાય, એ બધાને કંઈક નેલ કટર આપો. સંતોએ અમે બહુ આર્ગ્યુમેન્ટ કરી કે સ્વામી રિલીફ કિટમાં નીલકટર ના હોય અને આ બધા કચ્છના ગામડાના લોકોએ ઘણાય તો નીલકટર જોયું નહીં હોય અને બહુધા તો ભગવાને બધાને જે નેચરલ નીલકટર આપ્યું છે ને એ વાપરતા હશે. પ્રમુખ સાહેબ મારે કીધું ના મૂકો, હવે એમની ઇચ્છા અને આજ્ઞા હતી એટલે આપણે મૂક્યું. પછી પ્રમુખ સાહેબ મારે કહ્યું કે લોકો 5-7-10 દિવસથી નાયા પણ નહીં હોય કારણ કે સખત ભૂકંપ હતો, આખી સિસ્ટમ બધી તૂટી ગયેલી. સ્વામી કે ખાલી માથામાં એ લોકો તેલ નાખે ને માથું ઓળે ને તો એમ જરા ફ્રેશ લાગે એટલે આપણે હેર ઓઇલ મૂકો, એક કાંસકો મૂકો. સંતોએ કીધું સ્વામી આ બધું રિલીફ કિટમાં હોય નહીં, સ્વામી કે ના મૂકો. પછી સંતોને એમ થયું કે ફોન આપણે વહેલો પતાવી દઈએ ને તો આખી ઘર વગર ઊભી થઈ જશે આ રિલીફ કિટમાં. મિસ્ટર શોલોમે જ્યારે સાંભળ્યું ને
અત્યંત આશ્ચર્ય થયું કે હુઝ થોટ વોઝ ધીસ, આ વિચાર કોનો હતો. એટલે મેં કહ્યું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર હતો. કેન આઈ સી હિઝ પિક્ચર, હું એનો ફોટો જોઈ શકું? એટલે અમે પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો દેખાડ્યો. એમને જોયો ને તો કે હિઝ આઈઝ આર વેરી એક્સપ્રેસિવ, પ્રભાવશાળી આંખો છે. પછી બીજું બોલ્યા, સાહજિક પૂછ્યું કે ફ્રોમ વિચ યુનિવર્સિટી હી હેઝ ડન હિઝ MBA. દુનિયાની કઈ યુનિવર્સિટીમાંથી પ્રમુખ સ્વામી મહારાજ MBA થયા છે? કારણ કે એ લોકોને તો એવું જોઈએ ને કે MBA થયેલો હોય તો જ એને સારા સારા વિચારો આવે. MBA એટલે શું? મને બધું આવડે. MBA એટલે એમ થાય કે MBA થયો તો ઓનલી હી કેન ડિલિવર ગુડ થોટ્સ, ઓનલી હી કેન ક્રિએટ સમથિંગ. અમે કીધું પ્રમુખ સ્વામી મહારાજ તો 5 ધોરણ ભણેલા છે. એમને અત્યંત આશ્ચર્ય લાગ્યું અને એક અદ્ભુત વાક્ય બોલ્યા, જો થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ અહીંયા આવે છે. મિસ્ટર શોલમ બોલ્યા કે અમે 25 વર્ષથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ કરી છે, આવા વિચારો અમને કોઈ દિવસ નથી આવ્યા. એટલા માટે કે અમે ફક્ત બુદ્ધિ લડાવીએ છીએ, આ વિચાર જે વ્યક્તિને આવ્યા છે એ હૃદયથી લોકોને મદદરૂપ કરવાની ભાવના રાખે છે. જેને હૃદયથી મદદરૂપ થવાની ભાવના હોય ને એને જ આવા વિચારો આવે કે હું હજી વધારે આપું, હું હજી વધારે આપું, હું હજી વધારે આપું. એ જે હું વધારે આપું અને લોકોને વધારે સુખી કરું એ થિંક ડિફરન્ટ. આટલું તો બહુ થઈ ગયું, આનાથી વધારે ના અપાય. આ તો ઘણું કહેવાય, આ શું કહેવાય? રૂટીન થિંકિંગ. હજી હું કંઈક આપું, હજી એક વસ્તુ ઉમેરું, એ શું કહેવાય? થિંક ડિફરન્ટ. એન્ડ સો હી બીકેમ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે રિહેબિલિટેશન કરવું છે, પુનર્વસન. 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા, 42 ગામડાઓમાં સ્કૂલ બાંધી આપી. પ્રમુખ સ્વામી મહારાજને અને BAPS સંસ્થાને લોકો દોડી દોડીને ડોનેશન આપતા, કારણ કે લોકો એવું કહેતા કે પ્રમુખ સ્વામીને અને એમની સંસ્થાને રૂપિયો આપીએ ને એટલે ફિલ્ડ ઉપર 1.25 રૂપિયો થઈ જાય છે, કારણ કે એમાં ઉમેરે છે. એક આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એક વખત બોલેલા કે અમે કેન્દ્ર સરકારમાંથી કોઈ પ્રવૃત્તિ માટે, કોઈ સ્કીમ માટે રૂપિયો છોડીએ ને એટલે ફિલ્ડ ઉપર પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. યુ થિંક ડિફરન્ટ એન્ડ યુ બીકમ ડિફરન્ટ. હવે જો એક સરસ થિંક ડિફરન્ટનો એક સરસ પ્રસંગ તમને કહું, જ્યારે આ પુનર્વસનના ઘર બાંધ્યા ને ત્યારે અમારા સંસ્થાના પ્લાનિંગ સેલ, અમારું ઇનહાઉસ આખી સિસ્ટમ છે અમદાવાદમાં અમારી હેડ ઓફિસમાં, તો અમારા એન્જિનિયર્સ ને અમારા આર્કિટેક્ટ્સે બધાએ સોસાયટીઝ પ્લાન કરી, જે મોડર્ન ડે અર્બન લોકેલિટીઝ સોસાયટીઝ હોય. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્લાન લઈને બેઠા, પ્રમુખ સ્વામી મહારાજ 3 જ મિનિટમાં પ્લાન બધું સમજી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે ત્યાં સોસાયટી નથી બાંધવી, આપણે ત્યાં ક્લસ્ટર્સ બાંધીએ કે 5-7 ઘર વચ્ચે એક મોટો ચોક હોય, 5-7-10 ઘર એવી રીતે. એટલે બધા એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સે આર્ગ્યુમેન્ટ કરી કે સ્વામી હવે આખું ગામ તો એ લોકોનું તૂટી ભાંગી ગયું છે, આખું નવેસરથી આપણે કરીએ છીએ, પાક્કા મકાન આપીએ છીએ, તો અર્બન લોકેલિટીની જેમ જ એ લોકોને રહેતા શીખવાડીએ સોસાયટીમાં, વચ્ચે રસ્તો હોય ને આજુબાજુ મકાન હોય સીધા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી ભાવના સારી છે પણ હજી એ લોકોના વિચારો છે ને એ ગામડાની રહેવાની સ્ટાઇલ પ્રમાણે છે. ગામડામાં લોકો કેવી રીતે રહેતા હોય કે એના ઘરનો દરવાજો ખોલે ને તેને 5-6 ઘરના દરવાજા દેખાવા જોઈએ, વચ્ચે એક ચોક હોય ને ત્યાં પુરુષો પુરુષોના ટાઈમે, મહિલાઓ મહિલાના ટાઈમે આવે, બેસે, વાતો કરે, કંઈક ઘરકામ કાઢે, એ લોકોનું એ જનજીવન છે. એટલે તમે લોકો સોસાયટી બનાવશો ને તો એ લોકોને રહેવું ગમશે નહીં, એ લોકોને ગામડાની પદ્ધતિથી જ રહેવું ગમે. અમારા એન્જિનિયર્સ ડૉક્ટર્સને અમારા વડીલ સંતોએ આર્ગ્યુમેન્ટ અને વડીલ સંતોએ આર્ગ્યુમેન્ટ પણ કરી કે સ્વામી હવે એ તો ધીમે ધીમે શીખી જાય, એટલે ટેવ પડી જાય. સ્વામી કે આપણે પાક્કું મકાન વ્યવસ્થિત આપવાનું, બધી ફેસિલિટી આપવાની, પણ બનાવવા છે તો ક્લસ્ટર જ. પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ આગ્રહ જોયો એટલે બધાએ કીધું સારું સ્વામી આપણે ક્લસ્ટર્સ કરીએ. જો આ થિંક ડિફરન્ટ, હા, પ્રમુખ સ્વામી મહારાજે ક્લસ્ટર્સ બનાવ્યા, બધા પ્રેમથી રહેવા ગયા. ઘણી બધી સંસ્થાઓએ ખૂબ પ્રેમથી ત્યાં કામ કર્યું છે, અન્ય સંસ્થાઓએ પણ ખૂબ સારું કામ કર્યું છે, અમે નજરે જોયું છે. અમે જે એક ગામ ગાર્યું, ફોર એક્ઝામ્પલ 9માંથી એક ગામ અમારું ઉખડમોરા હતું, ભુજથી નજીક જ જાય, ત્યાં અમે આ ગામ બાંધ્યું, બધા પ્રેમથી રહેવા આવ્યા. અમારા ગામની બાજુમાં જ એક બહુ જ મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા, એમણે પણ ગામ બાંધ્યું,
પણ એમણે સોસાયટીઝ બનાવી તો આજે પણ એ ગામ આખું ખાલી છે, કોઈ રહેવા નથી ગયું અને એ ગામના લોકો ગામની તળેટીમાં એ તળની જમીનમાં ઝૂંપડા બાંધીને રહે છે. કારણ કે એ લોકોને રહેણું રહેણી કેણી કેવી ફાવે, ક્લસ્ટર સિસ્ટમ જ ફાવે. તો આજે પણ એ પાક્કા મકાનોનું આખું ગામ ખાલી છે. જો યુ થિંક ડિફરન્ટ, પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામડાઓમાં ફર્યા એટલે જનજીવનનો ધબકાર એ પોતે જાણતા હતા કે લોકોને કેવી રીતે ફાવે ને ગમે. તો જુદું વિચાર્યું તો જુદું થઈ ગયું. એવી જ રીતે તમારા વ્યવહારમાં કામમાં એક બીજી પણ વાત જુદી અને ઊંચી વિચારવાની, કે સરકાર શ્રી આ જીએસટી મૂક્યું છે તો એમાં જુદું અને ઊંચું એ વિચારવાનું કે મારે એને પ્રામાણિક રહેવાનું. દેશના વિકાસમાં હું પણ એક હિસ્સો છું, મારી એક નાની પ્રવૃત્તિ એક નાના ખૂણામાં એ દેશના વિકાસ માટે અત્યંત અગત્યની છે. તેવા વિચાર સાથે હંમેશા દેશને અને દેશની તમામ પ્રક્રિયાને આપણે વફાદાર રહેવાનું, એ નાગરિક તરીકે આપણી જવાબદારી છે. આ એક ઊંચો વિચાર છે, એ દરેકે આપણે કરવો જોઈએ. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે જીએસટી વ્યવસ્થિત ભરશો ને તો ભગવાનની કૃપાનો પણ જીએસટી તમારી ઉપર આવશે. યુ પે જીએસટી એન્ડ યુ વિલ બી ગ્રેસ્ડ બાય જીએસટી. એટલે શું ખબર છે, જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તમે ભરશો ને એટલે ભગવાનની કૃપા પણ જીએસટી, ગોડ સેવ ટેન્શન, જીએસટી તમારું ટેન્શન ભગવાન ઓછું રાખશે, મિટાવી દેશે. કારણ કે તમે વ્યવસ્થિત જીએસટી ભર્યો પછી ટેન્શન રાખવાની જરૂર નહીં ને. આ તો વ્યવસ્થિત ભર્યો ના હોય ને બહુ કેશ ભેગી કરો એટલે ક્યાં ગોઠવવું, ક્યાં રાખવું, પાછું 15 દાડે ફેરવવું ને બધું, એની ઉપાધિ બહુ હોય છે. ઘણા બધા આમ આમ કરવા માંડે એટલે તમે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વ્યવસ્થિત ભરો એટલે ભગવાનની ગ્રેસ, જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન, ભગવાન તમારું બધું ટેન્શન કાઢ નાખે, પછી કાંઈ રહે જ નહીં. તો વ્યવહાર સંબંધી અને કાર્ય સંબંધી આ શ્રેષ્ઠ વિચારો, ઊંચા વિચારો અને જુદા કંઈક વિચારો હંમેશા કરવા, તેનાથી તમારાથી કંઈક જુદું સર્જન થશે, તમે વ્યક્તિ પણ કંઈક જુદા બનશો. એવી રીતે તમારા સંબંધોમાં પ્રમુખ સ્વામી મહારાજ 1984 સાલમાં બેલ્જિયમ હતા, ડૉક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને સાહજિક પૂછ્યું કે સ્વામી, અમે જે જે વ્યક્તિઓના સંપર્કમાં આવીએ, વ્યક્તિ સાથે કંઈક કામ કરીએ, એના કંઈક અવગુણ દોષ અમને દેખાય, કુઆદતો અમને દેખાય, પછી એ વ્યક્તિને કાયમ અમે એવી રીતે જ જોઈએ છીએ કે આ પેલો અને આ આવો. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિને કોઈ સારી વાત અમને કરે ને કે આ વ્યક્તિએ કામ સારું કર્યું, તો તરત આપણે શું બોલીએ, એ બધી વાત બરોબર પણ તને એક જૂની વાત ખબર નથી. હવે કરનારો તો ભૂલી ગયો પણ તે તારા મગજમાં સાચું એ કેવું કહેવાય. તમે તો આટલા બધા વ્યક્તિઓ સાથે કામ કરો છો, ખોટી આદતોથી માંડીને એના સ્વભાવ પ્રકૃતિ તમને ખબર હોય, તમારી પાસે નિષ્કપટતા હોય તમને ખબર હોય એ વ્યક્તિના દોષ, પણ તમે દરેકની સાથે પ્રેમથી રહી શકો છો, દરેક સાથે સુમેળે પ્રવૃત્તિ કરી શકો છો અને દરેક સાથે હસતા હસતા તમે જીવન જીવો છો, એનું શું કારણ છે? સી નાઉ થિંક ડિફરન્ટ, બહુ શાંતિથી સાંભળજો. દરેક વ્યક્તિ જે આપણા જીવનમાં આપણી સાથે નાના મોટા પ્રમાણમાં છે, ઓછા વધતા સમય માટે છે, એ દરેક વ્યક્તિ સાથે આપણે હળી મળીને આનંદથી રહી શકીએ, હસતા મોઢે સમય પસાર કરી શકીએ અને ક્યારેય વ્યક્તિ અને સંબંધો માટે ઉદ્વેગ, કંટાળો, હતાશા ન આવે, એની માટે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે સરસ વિચાર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિ તમારા જીવનમાં છે, પતિ પત્ની રૂપે હોય, સંતાનો રૂપે હોય, કોઈક સગાવાલા નિમિત્તે હોય, એવા 2-5-15 સારા મિત્રો હોય, કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે, જે આ જીવન તમારા જીવનમાં સંબંધ કે કામના સ્વરૂપે રહેવાના જ છે, એ નક્કી જ છે, તો એ વ્યક્તિ સાથે એનામાં કદાચ 99 ખોટ હોય તો એ બાજુ પર મૂકીને એક સારો ગુણ હોય એની સામે દ્રષ્ટિ રાખવાની. થિંક ડિફરન્ટ. એટલે હું તમને થિંક ડિફરન્ટ પ્રેક્ટિકલી સમજાવું. તમારા મોબાઈલમાં તો 1000 નંબર ને 2000 નંબર હશે. શાંતિથી આજે રાત્રે ઘરે જઈને 15-25 વ્યક્તિઓ નક્કી કરજો કે આ 2000 વ્યક્તિઓના નંબર મારા ફોનમાં છે, એમાંથી આ 25 વ્યક્તિઓ મને જીવનમાં કાયમ મારી પાસે જોઈએ જ.
મેં કહ્યું ને એમાં સગાવાલા હોય, મિત્રો હોય, પડોશી હોય, કોઈ એવા 25 વ્યક્તિઓને નક્કી કરવાના. તમારા જીવનનો 80% સમય એ 25 વ્યક્તિ સાથે જવો જોઈએ, 20% સમય બાકીની 1975 વ્યક્તિઓ સાથે જવો જોઈએ. તો તમારે 80% સમય તમારો જીવનમાં એ 25 વ્યક્તિ સાથે જ કાઢવાનો. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ કુભાવ ક્યારેય ન થવા દેવો, એની કોઈ ક્રિયા કે એની બોલચાલ જોઈને ક્યારેય ખોટું નહીં લગાડવાનું. એ કદાચ કંઈક બોલી ગયો, ચાલી ગયો, પ્રસંગે આવ્યો ના આવ્યો, તેના પ્રત્યે કોઈ કુભાવ ના થવો જોઈએ. એ 25 વ્યક્તિ મારી માટે સાચી જ છે, સારી જ છે, અને મારે 100% સાથે સંબંધ છેલ્લા શ્વાસ સુધી રાખવાનો જ છે, એ નક્કી કરી રાખવાનું. તો તમને જીવનમાં સંબંધોનો બહુ જ મોટો આનંદ આવશે. એટલે બહુ જ મોટો વિચાર છે કે આ 25 વ્યક્તિ માટે, ફોર ધીસ 25 પીપલ, મારે ક્યારેય કોઈ નેગેટિવિટી મનમાં આવવા જ નહીં દેવાની. પછી તમે જીવનનો આનંદ જો. બાકીની 1975 વ્યક્તિ જે 2000 રહી, એની સાથે કામના સંબંધ હોય, વર્ષે એકવાર મળે તોય ઠીક ને, 2 વર્ષે એકવાર કામ થાય તોય ઠીક, આ 25 વ્યક્તિ તો મારે જીવનમાં જોઈએ જ. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ અવગુણ જોવાનો નહીં. પ્રમુખ સાહેબ મારા શું બોલ્યા, એનામાં 99 ખોટ હોય ને પણ 1 ગુણ હોય તો એ વિચારવાનો. કેમ? એટલા માટે કે એ વ્યક્તિ તમારા જીવનમાં રહે એવો તમે નિર્ણય કર્યો છે, પછી એ વ્યક્તિની ખોટ નહીં જોવાની. આ થિંક ડિફરન્ટ તો યુ બી ડિફરન્ટ. તમે જુદા થઈ જાઓ, તમને જીવનમાં સંબંધોનો આનંદ મોટો થઈ જાય. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દુનિયાના 1,00,000 પરિવારમાં 100 દેશોમાં 5 ખંડ ઉપર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી સર્વે થયો. અને એ સર્વેનો પ્રિન્સિપલ પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ જીવનમાં સૌથી મોટો આનંદ શું છે. ત્યારે 67% પણ વધારે લોકોએ એ સાદ આપ્યો કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે તમારા નજીકની વ્યક્તિઓ, ડિયર એન્ડ નિયર વન, જેની માટે તમને પ્રેમ છે અને જે વ્યક્તિઓને તમારી માટે પ્રેમ છે, એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો, બેસવું, વાતો કરવી, સાથે જમવું, આનંદ કરવો, એ સૌથી મોટો આનંદ છે જીવનમાં. તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ, એટલે ધેન યુ બીકમ ડિફરન્ટ. તો સંબંધોમાં આ એક વસ્તુ ધ્યાન રાખવાની, જે જે વ્યક્તિને જીવનમાં આપણે મળીએ. મોટી તકલીફ તો 21મી સદીની શું છે ખબર છે? બોલો, સાચું કહું? અને તમે અંતરદ્રષ્ટિ કરશો ને હું બોલું પછી, તો તમને આ વાત 100% હૃદયપૂર્વક સાચી મનાશે. 21મી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખતા ભૂલી ગયો છે. 21મી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખ, યુ હેઝ ફોગોટન સ્માઇલ. યુ સ્ટાર્ટ યોર ડે વિથ અ સ્માઇલ, યુ લીવ યોર ડે વિથ અ સ્માઇલ. જે જે વ્યક્તિને આપણે મળીએ આમ સ્માઇલથી તો મળવું જોઈએ ને. આ તો આપણે આપણા જ વિચારોમાં, આપણા જ કામમાં, આપણા ટેન્શનમાં, આપણી જ ઈચ્છાઓ પૂરી કરવાના વિચારમાં કોન્સ્ટન્ટ હોઈએ ને, એટલે આપણે ચહેરા ઉપર સ્મિત જ ના રહેતું હોય. જોજો, ગાંધીનગર અક્ષરધામમાં મલ્ટીમીડિયા શો હતો. પ્રોફેસર ફ્રિજ, જે દુનિયાના શ્રેષ્ઠ મલ્ટીમીડિયા પ્રેઝન્ટર હતા, એમણે આ શો બનાવેલો. એમણે રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ માટે બનાવેલો, ધ શાહ ઓફ ઈરાન માટે બનાવેલો, પ્રેસિડેન્ટ ઝિયાઉલ હક પાકિસ્તાનના, તો એમની માટે પણ એમને બનાવેલો, અને પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ બનાવેલો. 14 સ્ક્રીન ઉપર એક સાથે ફિલ્મ ચાલે, જે 1992માં તે વખતે બહુ મોટી ટેકનોલોજી હતી. એમણે આ શો બનાવ્યો, એમાં પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા દરમિયાનના બધા જ ફોટોગ્રાફ દીધા, 800 સ્લાઇડ્સ પાડી. સાહજિક બોલતા હોય, સાહજિક વોક કરતા હોય, કોકને મળતા હોય, પત્રલેખન કરતા હોય, મીટિંગમાં બેઠા હોય, ફોન ઉપર હોય, 800 સ્લાઇડ્સ પ્રમુખ સાંઈ મહારાજની નેચરલ પાડી. અને પાછા ઝેકોસ્લોવાકિયા ગયા અને પછી એ સિલેક્ટ કરવા બેઠા કે આમાંથી મારે 50 શ્રેષ્ઠ સ્લાઇડ્સ જોઈએ છે, અને એમની ટેવ પ્રમાણે એ કચરા પેટી લઈને બેસે, આમ સ્લાઇડ જોવે, અને સહેજ ચહેરા ઉપર થાક, કંટાળો, ઉદ્વેગ કંઈ પણ જોવે ને, એટલે તરત સ્લાઇડ કચરાપેટીમાં જ નાખી દેવાની.
પ્રમુખ સ્વામી મહારાજની 800 સ્લાઇડ એમને જોઈ, નેચરલી પાડેલા ફોટોગ્રાફ્સ, 800 સ્લાઇડમાંથી એક પણ સ્લાઇડ એ કચરાપેટીમાં નાખી ના શક્યા. ધ સ્માઇલ ઓન ધ ફેસ, એક પણ ના નાખી શક્યા. એમને બહુ જ આશ્ચર્ય થયું કે હવે મારે જે ખાલી 50 લેવી છે કેવી રીતે લેવી. એમણે આવીને વાત કરી કે મેં રોનાલ્ડ રેગન, પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, પ્રેસિડેન્ટ ઝિયાઉલ હક પાકિસ્તાન, ધ શાહ ઓફ ઈરાન, આ બધાના પણ મેં મલ્ટીમીડિયા શોઝ બનાવ્યા છે, એ લોકોની ફોટોગ્રાફી કરું ને પછી હું આ સિલેક્શન કરવા બેસું ને, એટલે મારે સારી 5 સ્લાઇડ નહોતી મળતી, એટલે ફરી વખત કહેવું પડે કે હું ફરી વખત ફોટોગ્રાફી માટે આવું છું. તમે ચહેરો જરા નિર્મળ રાખજો, હસતો રાખજો, ટેન્શન ચહેરા ઉપર ના દેખાય, વ્રિંકલ્સ ના દેખાય, જોજો. એ લોકોને પ્રયત્નપૂર્વક આ કરવું પડતું હતું, પ્રમુખ સ્વામી મહારાજને નેચરલ. અને ત્યાં એમના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે સદભાવના થઈ. એમને મલ્ટીમીડિયા શો બનાવ્યો, એનો વિચાર પણ ઉમદા. આપણા શાસ્ત્રોમાં જે આત્મા પરમાત્માની વાત છે એ છે, અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોયું. લેટ મી ટેલ યુ વન થિંગ, આ મલ્ટીમીડિયા શો બનાવવાના પ્રોફેસર ફ્રિજ 90-91-92 સાલમાં $2 મિલિયન ચાર્જ કરતા, $2 મિલિયન આ ફિલ્મ બનાવવાના કોઈ પણ મહાન વ્યક્તિ વિશે. પ્રમુખ સ્વામી મહારાજ વિશે એમને બનાવ્યા આ શો, એક પણ રૂપિયો ચાર્જ ના કર્યો. એમને તો ઝેકમાં ઉછરેલા સામ્યવાદ દેશ, ભગવાન સંબંધી કોઈ વાત ક્યારે એ લોકો માને નહીં, ભક્તિ અને ધર્મ તો બહુ દૂરની વાત થઈ ગઈ, નાસ્તિક જ. પણ એમના અંતરમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે સદભાવ થયો કે આ વ્યક્તિ એના ચહેરા ઉપર સતત આનંદ અને સ્મિત એટલા માટે છે કે એનું હૃદય હંમેશા સદવિચાર અને સદભાવનામાં રહેલું છે. આ થિંક ડિફરન્ટ, હૃદયને કાયમ સદભાવના અને સદવિચારમાં રાખવું ને, એ થિંક ડિફરન્ટ. તમે રાખશો ને, તમારે ધંધો ગોતવા નહીં જવો પડે, તમારે ક્લાયન્ટ ગોતવા નહીં જવા પડે. પીપલ વિલ કમ ટુ યુ, વર્ક વિલ કમ ટુ યુ, રિસોર્સિસ વિલ કમ ટુ યુ, ઇફ યુ હેવ અ ક્લીન હાર્ટ. તમારું હૃદય ચોખ્ખું હોય ને, એમને એમ લોકોને તમારી સાથે ધંધો કરવાનું મન થશે. ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. હૃદયમાં થોડીક મલિનતા હશે, થોડું કપટ હશે ને, તો એ પણ પેલાની ઇફેક્ટ કરશે કે આ માણસ ઉપર પૂર્ણ વિશ્વાસ ના રખાય. અને તમે ઘણા કોઈક વ્યક્તિને મળ્યા હશો, તમે પણ એવા 2-5ને ઓળખતા હશો કે તમે એમ કહી શકો કે આ વ્યક્તિ અડધી રાત્રે આપ મને એની ઉપર વિશ્વાસ છે, એવા તમે પણ 2-5ને ઓળખતા હશો બધા. એનું હૃદય ચોખ્ખું છે. જ્યારે ગુજરાત સમાચારના દેવેન્દ્રભાઈ પટેલે પ્રોફેસર ફિજનો ઇન્ટરવ્યૂ લીધો 1992માં, ત્યારે એમણે પૂછ્યું કે તમે કેમ આ $2 મિલિયનની ફી જતી કરી, ત્યારે એમણે આ કહ્યું. ત્યાં સુધી એમના જીવનમાં પરિવર્તન આવ્યું. એ ઝેકોસ્લોવાકિયા પાછા ગયા, એમણે ઘરમાં મંદિર ઊભું કર્યું, ઇલેક્ટ્રોનિક મંદિર, રોજ સ્ક્રીન ઉપર જુદા જુદા મંદિરોના મૂર્તિઓના દર્શન થાય. પ્રમુખ સ્વામી મહારાજને ઝેકોસ્લોવાકિયા લઈ ગયા 1994 સાલમાં યુરોપમાં, અને ત્યાં મોટી પ્રેસ કોન્ફરન્સ ભરી અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી. અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા દેશમાં બધા નાસ્તિક જ છે, કારણ કે અમારે સામ્યવાદના સંસ્કાર છે, ભગવાન અને દેવાલય હોય નહીં. પણ મારી ઈચ્છા છે કે તમે એક BAPSનું મંદિર અહીંયા ઝેકમાં પણ કરો, એટલે કે ઝેકોસ્લોવાકિયામાં કરો, અને તમારા 2 પાદરીઓને અહીંયા રાખો, જેથી શુદ્ધ વિચાર, શુદ્ધ ભાવનાઓ અને એવા હૃદય સાથે મારા લોકો પણ હંમેશા ચહેરા ઉપર સ્મિત સાથે રહે ને, એ મારે મારા દેશના નાગરિકોને જોવા છે. જો પ્રમુખ સ્વામી થિંક ડિફરન્ટ, તો હી બીકેમ ડિફરન્ટ એન્ડ હી મેડ અ ડિફરન્સ. એને લોકોના જીવનમાં પણ એ પરિવર્તન લાવ્યા. આટલા નાસ્તિક, આવા મોટા વૈજ્ઞાનિક, આવા એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, એ પ્રમુખ સ્વામી મહારાજના એક સંપર્કમાં આસ્તિક થઈ ગયા, શ્રદ્ધાળુ થઈ ગયા. કેમ? થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. તમે ખાલી પોતે જુદા ન થાઓ, તમે પરિસ્થિતિ પણ જુદી નિર્માણ કરી શકો. ખાલી પરિસ્થિતિ નહીં, સામેવાળી વ્યક્તિનું પણ આખું કલેવર જુદું બનાવી શકો, એટલી તાકાત એમાં રહેલી છે. ઇટ બીકમ્સ અ બિગ ડિફરન્સ. તો કોઈ પણ વ્યક્તિને મળો ને, ત્યારે પ્રેમથી મળવું, સ્મિતથી મળવું, એમાં ક્યાં કંઈ લઈ લેવાનું છે અને દઈ દેવાનું છે? એમાં કંઈ દઈ દેવાનું તો છે જ નહીં. પણ આખી જિંદગી આપણે વિચારશું સવારથી ઉઠીને, લઉં, લઈ લઉં, લઉં, લઈ લઉં.
એક વાર ચોમાસામાં એક કાકા લપસી ગયા અને કાદવમાં પડ્યા, લાકડી પડી ગઈ બાજુમાં, મોટી ઉંમરના હતા તે બિચારાથી બેઠા ના થવાય. તે બાજુમાંથી એક યુવાન પસાર થયો એટલે યુવાને કીધું, કાકા હાથ આપો. કાકા હાથ જ ના આપે. થોડી વાર રહીને પછી થિંક ડિફરન્ટ, એને જુદો વિચાર આવ્યો કે કાકા લો મારો હાથ. તો તરત પકડી લીધો, ટેવ પડી ગઈ હતી ને સવારથી, લઉં લઉં લઈ લઉં, કાકા લો મારો હાથ. કાકા તરત, અલ્યા તું પડેલો છું, કાદવમાં છું, ઊભો કરવા માટે તારી હાથ હાથ લંબાવે છે, પણ પાછો ભાષામાં પેલું વાપરેલું કે લાવો તમારો હાથ. આપું તો કાંઈ જ નહીં, મારો હાથે ના આપું તને, અત્યારે ના આપું. પેલા થિંક ડિફરન્ટ કરવું પડ્યું, કાકા લો મારો હાથ, તો તરત પાછો હાથ ઊંચો કરી દીધો. આપવું તો વાત જ ના આવે. હવે એવી રીતે આપણે સવારથી ને આખી જિંદગી ચાલી વાર આ રીતે ધંધો કર્યો હોય, પછી તમે રિસોર્સિસ અટ્રેક્ટ ના કરી શકો. જે જે વ્યક્તિઓ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ને, એને પ્રમુખ સ્વામી મહારાજ માટે નિસ્વાર્થ ભાવનાથી સેવા કરી. ગાંધીનગરમાં અત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, તમે જોયો હશે. દિલ્હીમાં લાઇટ સાઉન્ડ વોટર લેઝર ફાયર શો છે, એ તમે જોયો હશે. દુનિયાની સૌથી મોટી સ્ટેપ પેલ અમે ક્રિએટ કરી, 5000 લોકો એકસાથે બેસીને આ શો જોઈ શકે સ્ટેપ વેલ્સ ઉપર. એ આખો જે શો ઊભો કર્યો એ ફ્રેન્ચમેન, એ પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખત મળ્યા. એ વ્યક્તિ એવી છે કે જ્યાં 1000 થી કે 2000 થી વધારે પાર્ટિસિપન્ટ્સ હોય ને એવા જ પ્રોગ્રામ હાથમાં લે. એ વ્યક્તિ એવી છે કે ફંક્શનના એક મહિના પહેલાં એનું ફાઇનલ માસ્ટર ગ્રેન્ડ રિહર્સલ પૂરું કરી નાખે. બેઇજિંગ ઓલિમ્પિક્સ 2008માંથી એની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની એને ડિઝાઇન કરેલી. 2000ની સાલમાં ટર્ન ઓફ ધ મિલેનિયમમાં બ્રિટિશ ગવર્મેન્ટને કંઈક વિશેષ કરવું હતું, તો જે લંડન આઈ છે એમણે ડિઝાઇન કરેલી. તમે લંડન જાઓ તો લંડન આઈમાં બેસો ને તે ઉપર જાઓ એટલે આખું લંડન તમને શહેર દેખાય, એમણે ડિઝાઇન કરેલું. આવી મોટી વ્યક્તિ, અને એમણે આ પ્રોજેક્ટર બનાવેલું કે ઉછળતું પાણી અને પડતા પાણીને પડદા તરીકે વાપરીને એની ઉપર ફિલ્મ પ્રોજેક્ટ કરવી. અને એ રીતે ગાંધીનગર અને એટલે કે ગાંધીનગર અને દિલ્હીમાં એ છે, પડતા પાણી ઉપર ફિલ્મ પ્રોજેક્ટ થાય છે. ફોલિંગ મૂવિંગ વોટર ઇઝ ધ સ્ક્રીન. આ કેવો મોટો વિચાર કહેવાય, મોટું થિંગ ડિફરન્ટ કહેવાય ને. એ પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુર મળવા માટે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ સાથે 22-25 મિનિટ વાર્તાલાપ થયો. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, પેલા ના સમજે, પેલો ફ્રેન્ચ અને ઇંગ્લિશ બોલે, પ્રમુખ સ્વામીને વચ્ચે દુભાષે, એક સંત થોડું સમજાવે. ઊભા થતા થતા એમણે પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડ્યો. એમણે કહ્યું કે સ્વામીજી, મારો ચાર્જ તો બહુ જ મોટો છે, પણ તમારી આંખોમાં જે પવિત્રતા છે, તમારા હૃદયમાં જે શુદ્ધ ભાવના તમારી આંખોમાં છલકાય છે કે આ કાર્ય દ્વારા તમારે લોકોને એક સારી વાત આપી છે, નિસ્વાર્થ ભાવે તમારે આપી છે, એ તમારા હૃદયમાં દેખાય છે, એટલે તમે મને પણ તમારો એક સ્વયંસેવક ગણી લેજો, મારે એક પણ રૂપિયો ચાર્જ નથી કરવો. પ્રમુખ સ્વામી ડિફરન્ટ થઈ ગયા. કેમ? એમના વિચારો આવા હતા. એટલે કરોડો નહીં, અબજો રૂપિયાની ફી એમણે જતી કરી દીધી. પ્રમુખ સ્વામી મહારાજને ખાલી એકવાર મળીને આવા તો સેંકડો અનુભવો અમને થયા છે. કારણ કે આવી જીવન ભાવનાથી, આવા પવિત્ર વિચારોથી કોઈ પણ વ્યક્તિ રહેતી હોય તો એની કક્ષા કંઈક જુદી જ થઈ જાય. એટલે હંમેશા ઇફ યુ થિંક ડિફરન્ટ, ઇફ યુ એક્સપ્રેસ યુઅર સેલ્ફ ઇન અ ડિફરન્ટ વે, યુ બીકમ ડિફરન્ટ. ખાલી તમે જુદા બનો એવું નહીં, પરિસ્થિતિ પણ જુદી અને ઊંચી બને, સામેવાળી વ્યક્તિના હૃદયમાં પણ આવા સ્પંદનો ઊભા થાય. એટલે હંમેશા આવા વિચારોથી, આવી ભાવનાઓથી આપણે રહેવું, તો એનાથી આપણને આનંદ, આપણી પ્રગતિ, અન્યને પણ આનંદ અને અન્યની પણ પ્રગતિ. હવે છેલ્લી વાત તરફ આપણે જઈએ છીએ. તમારા જીવનમાં જ્યારે શોક આવે, આઘાત આવે, પછડાટ આવે, અપમાન થાય, તે વખતે શું જુદો વિચાર કરવાનો? સામાન્ય વ્યક્તિ શું વિચાર કરે કે આણે મને અપમાન કર્યું ને, હવે હું જોઈ લઈશ. આ રૂટીન વિચાર. જીવનમાં કંઈક આઘાત આવે ને એટલે ડિપ્રેશનમાં જતો રહે. આ રૂટીન વિચાર.
જીવનમાં મોટી અસફળતા આવે એટલે કે નિષ્ફળતા આવે તો હવે મારાથી આ નહીં થાય એવો વિચાર લઈને બેસી જાય એ રૂટિન વિચાર. પણ થિંક ડિફરન્ટ, જ્યારે અપમાન થાય, પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, જ્યારે જીવનમાં સેટબેક આવે, ફોલ અને ફેલિયર આવે, શોક આવે, ત્યારે શું વિચારવાનું? એ પણ આવા મહાપુરુષો પાસેથી શીખવાનું. થોમસ અલ્વા એડિસન, જેણે આપણને ઇલેક્ટ્રિસિટી અને લાઇટ આપી, એક દિવસ રાત્રે આગ લાગી હશે, સવારે એમને સમાચાર એમના પડોશી આપ્યા કે તમારી આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ. એ સ્થિર રહ્યા, બ્રશ કરતા કરતા ત્યાં પહોંચ્યા, ઘરેથી ચાલતા ચાલતા ત્યાં કારખાને. નાનો એનો 5 વર્ષનો દીકરો હતો એની આંગળીએ લઈને, અને જોયું કે રાખનો ઢગલો થઈ ગયો. સ્થિર રહ્યા. નાના બાળકને કહ્યું કે જા તારી માતાને બોલાવી આવ. એને થોડી ઘણી રખિયા જોઈ છે વાસણ ઉટકવાની, પણ આટલો રખિયાનો ઢગલો એને પણ જિંદગીમાં ક્યારેય જોયો નહીં હોય. લાવ દેખાડું. કેટલી સ્થિરતા કહેવાય માણસને. તો નાનો છોકરો તો ઘરે જઈને મમ્મીને બોલાવે, પપ્પા બોલાવે છે ના, અને એમના પત્ની જોયું કે આપણી ફેક્ટરી બળી ગઈ, અને એ તો લગભગ આઘાતમાં આવીને પડી જ ગયા. થોમસ અલ્વા એડિસને એમના પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા, સ્થિર કર્યા, અને પછી એ રાખના ઢગલા સામે જોઈને અદ્ભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં કંડારાઈ ગયું. જો થિંક ડિફરન્ટ, આપણે હોઈએ એ વખતે તો હું તો મરી ગયો, હવે પતી ગયો, મારું નસીબ જ આવું છે, હવે 10 વર્ષથી બેઠા નહીં થઈએ. કોઈ પણ માણસને આ રૂટિન વિચારો છે. અને અત્યારે તો ઇન્સ્યોરન્સ કેટલો આવશે, ઇન્સ્યોરન્સ કેટલો છે, એવા બધા વિચારો, જે કંઈ શરૂ થાય એ શરૂ થાય. થોમસ અલ્વા એડિસન થિંક ડિફરન્ટ, એમને કંઈક જુદું વિચાર્યું. એ એટલી મોટી રાખના ઢગલા સામે જોઈને એમણે વિચાર કર્યો, પછી ઉપર જોયું ભગવાન તરફ, પહેલું વાક્ય બોલ્યા થેન્ક ગોડ, ભગવાન તમારો આભાર. શું માણસનું કલેજું કહેવાય. થિંક ડિફરન્ટ, ભગવાન તમારો આભાર. બીજું વાક્ય બોલ્યા ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ, મારી જે જે કંઈ ભૂલો હતી ને એ તમે સળગાવી દીધી ને, એટલે તમારો આભાર. અંદર ભૂલો નહોતી, એમના પ્રયોગોનો રેકોર્ડ હતો કે આ પ્રયોગ મેં આ કર્યો પણ મને આટલી સફળતા મળી, હજી જોઈએ એવો પ્રકાશ ના મળ્યો, તો આમાં હું અત્યારે ટિટેનિયમ ઉમેરું, કોપર વધારે ઉમેરું, પર્સન્ટેજ એને વધારે કરું, એ પ્રયોગનો રેકોર્ડ હતો. જ્યાં સુધી એ રેકોર્ડ હતો ત્યાં સુધી એનું નામ ડેટા, અને રેકોર્ડ એ બળી ગયો એટલે એનું નામ અહીંયા મગજમાંથી એમને ડેટામાંથી મિસ્ટેક કરી નાખ્યું. આજે ચાવી ટાઈમે ફરવીને એ થિંક ડિફરન્ટ. જબ તક વો થા તબ તક રેકોર્ડ, જબ જલ ગયા તબ મિસ્ટેક્સ. થિંક ડિફરન્ટ તો એ ઊભા રહી શક્યા. થેન્ક ગોડ ફોર બર્નિંગ ડાઉન ઓલ માય મિસ્ટેક્સ. પછી બીજું વાક્ય બોલ્યા આઈ એમ કમિંગ બેક એટ 10, આઈ વિલ સ્ટાર્ટ અગેન, હું 10 વાગે પાછો આવું છું અને ફરી એક શરૂઆત કરીશ. કરી અને આપણને આ લાઈટ એમણે આપી. અને એટલે જ આજે ન્યૂજર્સીમાં આખું શહેર એમના નામે છે. જે એડિસન શહેરમાં તમે જાઓ છો ને, જે આપણું અક્ષરધામ બને છે, એડિસન શહેરનું નામ એમના નામ પરથી છે, થોમસ અલ્વા એડિસન. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં મંદિર બાંધવું હતું, ભવ્ય મંદિર, જે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની તમામ પ્રકારને પ્રદર્શન દ્વારા ત્યાંની પ્રજાને અને આપણી પણ સ્થાનિક, આપણી પણ પ્રજા જે ત્યાં ઉછરી હોય એ લોકોને માર્ગદર્શન પ્રેરણા મળે, એની માટે હેરો નામના એક વિસ્તારમાં અમે મોટી જમીન લીધી. આ હું 91-92-93 સાલની વાત કરું છું. લોકલ રેસિડેન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12-12 વાગ્યા સુધી ઢોલ વગાડશે, નગારા વગાડશે, અને અમારું પ્રાઇવેસી અને અમારી શાંતિ ડિસ્ટર્બ થશે. અલ્યા ભાઈ, એવું નથી કરવાનું, અમારે ટાઈમ નથી એટલો, રાત્રે 12-12 વાગે સુધી મંજીરા ખકડાવવાનો. પણ કેસ કર્યો એટલે કેસ ચાલ્યો, એ લોકોએ વકીલ રોક્યો, અમે લોકોએ વકીલ રોક્યો, અને પશ્ચિમમાં યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિજરના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેઇન હોય છે કે સહીઓ ઉઘરાવવાની બે પાર્ટીએ, કે કેટલા લોકો તમારા વિસ્તારના તમારી સાથે છે. એ લોકોએ પણ કરી, અમે પણ કરી, પણ સ્વાભાવિક છે એ લોકો સ્થાનિક હતા, એ લોકોનો દેશ હતો, એ લોકોનું નેબરહુડ હતું, વિસ્તાર, એ લોકોની સિગ્નેચર અમારી કરતાં વધારે થઈ. એટલે કોર્ટે એના આધારે ડિસિઝન આપ્યું કે અહીંયા BAPS આ જમીન ઉપર મંદિર ન બાંધી શકે. ફાઇનલ જજમેન્ટ આવી ગયું. ત્યાંથી અમારા ટ્રસ્ટીઓએ પ્રમુખ સાહેબ મહારાજને ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા,
અને આપણાથી હવે એ જમીન ઉપર કોઈ બાંધકામ નહીં થાય. શોક, સેટબેક. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા થયા સાક્ષી. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા પહેલું જ વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા. અમે તમને થોમસ અલ્વા એડિસનની વાત કરી અને આ પ્રમુખ સ્વામી મહારાજની કરું છું. મહાન પુરુષોને શોક આવે, ઝાટકો આવે, જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે પહેલું કામ એ લોકો એ કરે કે પોતાની જાતને સ્થિર કરી નાખે. પહેલું કામ આ કરવાનું. તમે બે બાકડા થઈ જાઓ, રઘવાયા થઈ જાઓ, કંઈક કરી બેસો તો એક તો એક નુકસાન આવ્યું છે અને બીજું નુકસાન શરૂ થાય. દે થિંક ડિફરન્ટ, કે પહેલા હું મારી જાતને સ્થિર કરી દઉં, મારી સ્થિરતા હું આઘાતમાં પણ નહીં ગુમાવું. આ થિંક ડિફરન્ટ, થિંક બિગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા. પછી બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે ભગવાનની જેમ ઈચ્છા આપણને માન્ય છે. કેટલી સ્થિરતા. અને ત્રીજું વાક્ય બોલ્યા જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મંદિર તો આપણે કરવું જ છે અને કરીશું જ, બીજી જગ્યા શોધવાની ચાલુ કરી દો અને આ ફોન મૂકીને તરત જ મીટિંગ કરો અને બીજી જગ્યા ચાલુ કરો. મંદિર તો કરવું જ છે અને કર્યું. અને 1995માં જ્યારે એનું ઉદ્ઘાટન પ્રતિષ્ઠા થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટ આટલું મોટું આંતરરાષ્ટ્રીય મેગેઝિન એમણે આર્ટિકલમાં લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. કારણ કે આરસ ને પથ્થર ને બધું યુરોપથી કંડલા આવતું હતું, કારણ કે આપણો આરસ ને પથ્થર ત્યાંનું બરફ સહન ના કરી શકે, ફાટી જાય, એટલે ત્યાંથી તમારે લાવવું પડે કંડલા. કંડલાથી રાજસ્થાન જાય, ઘડાય, પાછું કંડલા આવે, પાછું શિપમેન્ટ જાય. અત્યારે આપણે વાત કરીએ છીએ પણ આજથી આ 35 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલો. આ માલ તમારો, રો મટીરિયલ યુરોપ, મેક ઇન ઇન્ડિયા એન્ડ એસેમ્બલ્ડ ઇન લંડન, કહેવાય ને માસ્ટર સ્ટ્રોક. 26,000 પીસીસથી બનેલું છે લંડનનું મંદિર, જીક્સો પઝલ જેવું, બે પીસ પણ બગડ્યા નથી. આ માસ્ટર સ્ટ્રોક કહેવાય. રો મટીરિયલ યુરોપ, મેક ઇન ઇન્ડિયા અને એસેમ્બલ્ડ ઇન લંડન. તો થિંક ડિફરન્ટ. સેટબેક તો આવશે, જીવનમાં આઘાત તો આવશે, પ્રશ્નો તો આવશે, નિષ્ફળતાઓ તો આવશે, પણ એમાં તમે હારી જાઓ, થાકી જાઓ, બેસી જાઓ, પાછા પડી જાઓ, રોવા માંડો, તણાવમાં આવી જાઓ, તો તમે જીવન હારી જશો. કાયમ એમ નહીં વિચારવાનું કે મારી સાથે જ આવું થાય છે. થાય, ઇટ હેપન્સ. જીવનમાં આ વિચાર રાખવાનો, થિંક ડિફરન્ટ. અ પેટ ઇઝ ઓલ્સો નેસેસરી એન્ડ અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી. જીવનમાં પ્રશંસા પણ જોઈએ અને શિક્ષા પણ જરૂરી છે. તો એક સારો દિવસ હોય ત્યારે આનંદ કરી લેવાનો, ખરાબ દિવસ આવે ત્યારે કંઈક શીખી લેવાનું, ફરી વખત આવું નહીં કરવાનું, બીજું શું, આટલું જ વિચારવાનું છે. ધીસ ઇઝ કોલ્ડ થિંક ડિફરન્ટ. ખરાબ દિવસ આવે ત્યારે રો તો એ રૂટીન થિંકિંગ, ખરાબ દિવસ આવે ત્યારે એમ વિચારો. ઘણા પ્રકારના ડિફરન્ટ વિચારો છે જેમાંથી તમે બહાર આવી શકો. એમાં એક આ વિચાર, ખરાબ દિવસ છે કંઈક શીખી લેશું, ખરાબ દિવસ છે ધીસ ટુ વિલ પાસ, એ પણ એક સરસ વિચાર છે. આ ખરાબ દિવસ પણ એક દિવસ પસાર થઈ જશે અને થઈ જાય છે, તો તમે સ્થિર રહી શકો. તો આ થિંક ડિફરન્ટ કહેવાય. આવી થિંક ડિફરન્સથી તમે સ્થિરતા રાખી શકો, તમે હંમેશા આનંદમાં રહી શકો અને એ જ આપણા જીવનની મોટી સફળતા છે. કોક તમારું મોઢા ઉપર અપમાન કરે. પ્રમુખ સ્વામી મહારાજનું 1986ની સાલમાં એ વખતના કેબિનેટ મિનિસ્ટર હતા યોગેન્દ્ર મકવાણાએ મોઢે અપમાન કર્યું. 1 કલાક સુધી પ્રમુખ સ્વામીના ખખડાવ્યા, કારણ કે કેબિનેટ મિનિસ્ટર હતા એનો પાવર હોય, અને પાછા પ્લાનિંગ કમિશનના મેમ્બર હતા. એણે ખખડાવવાનું મુખ્ય કારણ શું હતું કે તમે યુવાન ડૉક્ટર અને એન્જિનિયરને સાધુ બનાવો છો તે ભવિષ્યમાં સમાજમાં ડૉક્ટર્સની અને એન્જિનિયર્સની ખોટ આવશે. એટલે છે એને પહેલાં નોકરી કર, છે એને તો કંઈક નોકરી આપ. અત્યારે પણ સમાજમાં 15% ડૉક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીજા નવરા ફરે છે.
પણ આ વિચારથી હવે એમને કહેવાનો કોઈ અધિકાર નહોતો આ, અને ક્યાં એના દીકરાને સાધુ બનાવેલો, અને આ પ્રવૃત્તિ વિશે કોઈ કોઈને કહેવાનો અધિકાર જ નથી. ક્યાં આપણે પરાણે કોઈને દીક્ષા આપીએ છીએ? પ્રેમથી લોકો આવે છે, અને અમે દીક્ષા લીધી. બીએપીએ સંસ્થામાં નિયમ છે, 21 વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી દીક્ષા ન લઈ શકે. પછી એનો 3 વર્ષનો બેઝિક ટ્રેનિંગ કોર્સ, પછી એને પહેલી દીક્ષા મળે વ્હાઈટ, પછી 2 વર્ષનો ટ્રેનિંગ કોર્સ, પછી એને ભગવા કપડાં મળે, પછી 2 વર્ષની ટ્રેનિંગ, ને પછી એ 12 સોસાયટીમાં આવે. ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે. અને માતા અને પિતા બંને રજા ફોર્મ એટલે પરમિશન ફોર્મ ઉપર સાઇન કરે તો જ દીક્ષા મળે. કદાચ પિતા સાઇન કરે ને માતા એમ કે મારે મારા દીકરાને રજા નથી આપી, તો પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએ સંસ્થાને દીક્ષા ન આપે. બહુ સિસ્ટમેટિક છે ઓર્ગેનાઇઝેશન, હેફેઝાડ નથી. કોઈક ભાગી ગયો, કોઈક ગુમ થઈ ગયો અને અહીંયા આવીને ભગવા કાપડા પહેરે, બીએપીએસમાં ના ચાલે. ઉત્તર ભારતમાં કોઈક સ્ટેટમાં ટ્રિપલ મર્ડર કરીને આવી ગયો અને ભગવું કપડું પહેરીને બેસી જવું ના થાય. હા, એવું થાય છે. લાવું એમને 1 કલાક સુધી અપમાન કર્યું. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીને રોકવા ગયા, પ્રમુખ સ્વામી મહારાજ કે એમને બોલી લેવા દો, એમના મનમાં વરાળ છે ને કાઢી લેવા દો. કાઢી વરાળ 1 કલાક. એ શાંત થયા ને પ્રમુખ સ્વામી મહારાજે બહુ સ્થિરતાથી ઘડિયાળ સામે જોયું. રાત્રે 8:30 થયેલા, પ્રમુખ સ્વામી મહારાજ શાંતિથી અતિશય સ્થિરતાથી એક જ વાક્ય બોલ્યા કે જમવાનો સમય થયો છે, સાહેબને ખાસ જમાડી દેજો. કેટલી સ્ટેબિલિટી! 1 કલાક તમારું અપમાન કરે પછી એ વ્યક્તિને તમે પ્રેમથી જમવાનો સમય થયો તમે જમાડી શકો, એ કઈ કક્ષાની વિચારધારા કહેવાય! આવો એક તકો પણ આપણે જુદો અને ઊંચો વિચાર રાખીએ ને, કોઈની સાથે ઘર્ષણ ના થાય, ને કોઈની સાથે આપણે પ્રશ્ન થાના ના થાય, અને કોઈની સાથે આપણે કોઈ પણ પ્રકારનો ઝઘડો ના થાય. તમે આવું વર્તન રાખો ને એટલે પેલી વ્યક્તિને હંમેશા અંતર્દ્રષ્ટિ થાય કે મેં આટલું કર્યું, આ માણસ કંઈ બોલ્યો નહીં, આટલી ખાનદાની. ફરી વખત એ પણ એની ખાનદાની તમારી સાથે વર્તાવે. એટલે આ સલાહ તમારે ઘર માટે લઈ જવાની. ઘરમાં સાસુ વહુના પ્રશ્ન હોય, અંદર અંદર કંઈક ઘરમાં વિખવાદ હોય, એ વખતે થિંક ડિફરન્ટ. શું ઘરમાં કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં આવી જઈને બૂમો પાડવા માંડે ને, એટલે બાકી બધાએ ચૂપ થઈ જવાનું. આવું તમને એક સરસ વિચાર આપું છું, થિંક ડિફરન્ટ. આ તો શું થાય છે કે એક જણો બોલવાનું ચાલુ કરે ને એટલે બીજા 3 ચાલુ કરે. તું રહેવા દે, તું બોલીશ નહીં, મારી અંદર ખબર છે તે શું કર્યું તું, મને ખબર છે. ચાલુ થઈ જાય છે કે નહીં? સાચું તો બોલો. પણ હવે થિંક ડિફરન્ટ, બધા બોલવા માંડો ને રૂટીન થિંકિંગ છે. થિંક ડિફરન્ટ શું? એક જણો ગુસ્સામાં આવીને બોલે ઘરમાં કોઈ પણ વ્યક્તિ, એ સાચો છે કે ખોટો છે કોઈએ નહીં જોવાનું. એક તે બધાએ આમ જ શાંતિથી એને સાંભળવાનો, ભલે ખોટો હોય, એની ગેરસમજ થઈ હોય તો એ વખતે કોઈએ રિએક્શન નહીં આપવું. આ તમારા પરિવારમાં શાંતિ જળવાય એની માટે હું તમને એક સરસ વિચાર આપું છું, જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ એમનો વિચાર છે. એ માણસ 5-10 મિનિટ બોલશે ને પછી એમ થશે કોઈ બોલતું જ નથી, શાંતિથી સાંભળે છે, એટલે પછી કંટાળીને બંધ થઈ જશે. પછી 2 દિવસ પછી, 48 કલાક જવા દેવાના, 2 દિવસ પછી શાંતિથી સાથે બેઠા હોય ત્યારે એને કહેવાનું, તું જે આ વાત કરતો હતો ને એ વાત આમ હતી, અને પ્રશ્ન આમ હતો, તારા સમજમાં વાત આમ હતી. એ ખોટો હોય તો એને બહુ અંતર્દ્રષ્ટિ થશે, અને સાચો હોય તો સ્વીકારનું, તારી વાત સાચી છે, આપણે સુધારો કરશું. કેટલી શાંતિ રહે! પણ તમે બધા ફેમિલી મેમ્બરની નેગેટિવ વાતો ભરીને બેઠા હોય અને બધા રાત જોતા હોય કે એક જણો બુલેટ છોડે એટલે બધા તોપ ચાલુ કરી દે, આ કેવું કહેવાય ખબર છે? તમે જોજો, તમે જ્યાં રહેતા હશો ને ત્યાં રાત્રે 12, 12:30, 1, 1:30 વાગે ને એટલે ગલીઓ બધી સુમસાન થઈ જાય ને, એટલે બધા કૂતરા રોડ ઉપર આવી જશે. જોજો તમે, વાહન વ્યવહાર બંધ થાય ને રાત્રે 1-1:30 વાગે એટલે કૂતરાઓ બધા રોડ ઉપર આવે, અને એમાંથી એક જ જણાને બસવાની જરૂર પડે, બાકીના બધા એક જ જણો બસે એટલે બાકીના બધા. એક જણો કેમ બસ્યો, કયા કારણથી બસ્યો, એ બાકીનાને કોઈને ખબર નથી હોતું. હા, વાત સાચી ખોટી? બાકીના 15 કૂતરાને કાંઈ ખબર નથી પડતી કે આ કેમ બસ્યું. એને એટલું જ નહીં, એક જણો બસ્યો એટલે આપણે બસ, આટલું યાદ રાખજો જે બોલ્યા એ.
પછી એક કૂતરું ક્યાંક દોડશે ને સ્પીડમાં, સામાન્ય દોડતું હશે ને તો કોઈની પાછળ નહીં જાય, પણ જો એ કૂતરું સ્પીડમાં દોડ્યું ને તો બધા કૂતરાની પાછળ પાછળ દોડશે. કેમ? કે આ દોડ્યું ને એટલે ત્યાં કંઈક હશે, તે કંઈ જોયું નથી, તને ખબર નથી, તું શું કામ દોડે છે. એટલે આ માનસિકતા પછી ફ્લેટમાં 10મા માળ સુધી જાય છે દિવસ દરમિયાન. ખબર પડી? આ જે માનસિકતા છે ને રાત્રે 1:30 વાગ્યાની પ્રાણીઓની, એ માનસિકતા ચડતી 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 સવારે 10 વાગ્યા સુધી તો 10મે માળે ચડી જાય છે, અને મુંબઈમાં તો 25 ને 50મા માળે ચડી જાય છે. શું કે એક જણો બોલે એટલે બાકી બધાએ બોલવાનું ચાલુ કરી જ દેવાનું, એક જણો થાળી પછાડે એટલે બીજા બે જણાએ પછાડવાની. તો એ શું થયું? રાત્રે 1:30 વાગ્યાની માનસિકતા સવારે 10 વાગે 10મા માળે પહોંચી. પહેલા માળે તો સવારે 6 વાગે પહોંચી જાય, હા, પહેલાં બીજા માળવાળા હોય ને તો સવારે 6 વાગે હોય. વોટ આઈ મીન ટુ સે ઇઝ યુ થિંક ડિફરન્ટ. ઇફ સમબડી ઇઝ શાઉટિંગ, ડુ યુ નીડ ટુ શાઉટ? કોકે એક બૂમો પાડવાની ચાલુ કરી તો તમારે શું બૂમો પાડવાની? એને કંઈક ગેરસમજ છે, એ ગુસ્સાના આવેશમાં છે, એને કંઈક ઉદ્વેગ છે, એ કંઈક ઠાલવે છે. તો તમે શાંતિથી એને જજ કરો ને. ભગવાને તમને બુદ્ધિ આપી છે, તમને શાણપણું આપ્યું છે. આને કહેવાય થિંક ડિફરન્ટ. તો તમારા ઘરનું વાતાવરણ બી ડિફરન્ટ, શાંતિથી બધા રહી શકે. અને જે વ્યક્તિ ગુસ્સામાં આવીને બોલી ગયો અને ખબર પડે કે બધાએ મને શાંતિથી સાંભળ્યું, હું ખોટો હતો અને મારી ગેરસમજ હતી, તોય તો તો ફરી એટલોય ભોંઠો પડી જાય ને, બે દાડા સુધી તો કંઈ બોલી ના શકે, અને ફરી વખત એને કંઈક બોલવું હોય ને તો 25 વાર વિચાર કરે. હા, એવી પરિસ્થિતિ મને મૂકી દો ને. તો એ હકીકત છે આ. તો આવી રીતે આપણે એક થિંક ડિફરન્ટની વાત છે, આવી રીતે સારા અને ઉમદા વિચારો રાખીએ તો આપણે પણ જુદા થઈ શકીએ, આપણે પણ સારી રીતે જીવનમાં કાર્ય કરી શકીએ. અને પછી તમે એકવાર જુદા થઈ જાઓ આવા વિચારોથી, તમે એકવાર ઊંચા થઈ જાઓ આવા વિચારોથી, પછી તો તમે સાકરનો કટકો. આપણે કંઈક 9:20 થવા આવીએ, એટલે છેલ્લી 5 મિનિટમાં પૂરું કરીએ. કે પછી તમે સાકરનો કટકો, દરેકને તમારા પ્રત્યે લાગણી થશે, દરેકને તમારા પ્રત્યે પ્રેમ થશે, દરેકને તમારી સાથે કામ કરવું ગમશે, દરેકને તમારી સાથે રહેવું ગમશે. અત્યારે અહીંયા એક પણ કીડી દેખાતી નથી, પણ એક સાકરનો કટકો મૂકીએ તો હમણાં 1/2 કલાકમાં 25-50 કીડીઓ ભેગી થઈ જાય ને. સમજો, એ કીડીઓ જે ભેગી થાય છે સાકરના કટકાના આકારને જોઈને નહીં, ઇટ ડઝન્ટ હેવ અ શેપ. એ સાકરના કટકાના કલરને જોઈને નથી આવતી, કારણ કે સાકરના કટકાને કોઈ કલર નથી હોતો. એ સાકરના કટકાના ફ્રેગ્રન્સને જોઈને નથી આવતી કીડીઓ, સાકરના કટકાને કોઈ સુગંધ નથી, સાકરના કટકાને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી અને કોઈ સુગંધ નથી. છતાં કીડીઓ તણાય છે, એનું કારણ શું? કે એની પાસે ગળપણ છે અને એનાથી એ વિશેષ, ગળપણ સિવાય કાંઈ નથી. ગળપણ છે અને ગળપણ સિવાય કાંઈ નથી, આ વાક્ય યાદ રાખજો. એમ તમારું થિંકિંગ જો ડિફરન્ટ, થિંકિંગ જો હાઈ, અને થિંકિંગ અન્ય માટે, એ પણ સુખી, હું પણ સુખી થઉં, હું કંઈક મદદરૂપ થઉં, એવી ભાવના અને વિચારોથી તમે જીવશો જીવશો ને, એટલે તમે સાકરના કટકા. પછી તમારી પાસે રૂપ નહીં હોય ને તોય લોકો ખેંચાશે, તમારી પાસે પૈસા નહીં હોય ને તોય લોકો તમારી પાસે કામ કરવા માટે આવશે, તમારી પાસે કોઈ લૌકિક આવડત નહીં હોય ને તોય લોકોને તમારી પાસે બેસવું ઊઠવું ગમશે. કારણ કે પછી તમારા અંતરમાં ગળપણ અને ગળપણ સિવાય કાંઈ નહીં. એટલે શું? સારા અને ઊંચા વિચારો, અને સારા અને ઊંચા વિચારો સિવાય કાંઈ નહીં. એટલે તમે સાકરનો કટકો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને એટલા અભિભૂત થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતાથી. એમણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું, ટ્રાન્સેન્ડન્સ, સબટાઇટલ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા આધ્યાત્મિક અનુભવો. એમાં 50મા પાના ઉપર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ હેઝ પુટ મી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ, મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો. બીજું વાક્ય લખ્યું કે હી હેઝ પુટ મી ઇન માય ફાઇનલ પોઝિશન, ઇટ ડઝન્ટ નીડ એની મનુવર્સ. એની સ્પેસની ભાષામાં લખ્યું છે કે મને ફાઇનલ પોઝિશનમાં મૂકી દીધો છે, હવે મારે માંથી કોઈ ફેરફારની જરૂર નથી. એમણે લખ્યું કે પ્રમુખ સ્વામી વોઝ માય અલ્ટિમેટ ટીચર. મારા બે મોટા શિક્ષકો ડૉક્ટર વિક્રમ સારાભાઈ
એમણે મને ઘણી બધી વાતો શીખવાડી, પણ પ્રમુખ સ્વામી મને શીખવાડ્યું કે કેવી રીતે હું અને મારું એ બે મૂકી અને પછી કામ કરું તો લોકોને કેટલો લાભ થાય ને પોતાને પણ થાય, એ હું પ્રમુખ સ્વામી પાસેથી શીખ્યો. એટલે પ્રમુખ સ્વામી ઇઝ માય અલ્ટિમેટ ટીચર. પહેલી વખત પૃથ્વીમાં ઇતિહાસમાં એવું બન્યું કે એક પ્રેસિડેન્ટ એક ધર્મગુરુ માટે પુસ્તક લખે. પહેલી વાર એવું બન્યું આ પૃથ્વી ઉપર કે એક એન્જિનિયર ને એક સાયન્ટિસ્ટ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ માટે અહોભાવથી પુસ્તક લખે. અને પહેલી વખત એવું બન્યું કે ક્રોસ કમ્યુનિટી આટલું મોટું પુસ્તક લખાણું. કેમ? પ્રમુખ સ્વામી બીકેમ ડિફરન્ટ. એ નાત જાત અને વ્યક્તિથી પર થઈ ગયા, કારણ કે એમને આવા ઊંચા વિચારો રાખ્યા. 2015 પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મજયંતિ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી ટ્વીટ કર્યું, અને ટ્વીટમાં એમણે લખ્યું કે આઈ હેવ લર્ન્ડ સમ ઓફ ધ ગ્રેટેસ્ટ વિઝડમ્સ ઓફ માય લાઈફ ફ્રોમ માય મિનિંગફુલ કોન્વર્સેશન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. કે હું 70ના દાયકાથી RSSનો સ્વયંસેવક હતો, આ નરેન્દ્રભાઈ મોદી લખે છે, ત્યારથી હું પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં હતો અને ઘણી વખત એમની સાથે વાર્તાલાપમાંથી હું જીવનની ઘણી બધી સારી ભાવનાઓ અને વિચારો એમના થકી શીખ્યો છું. આ નરેન્દ્રભાઈએ લખેલું. એટલે તમે યુ બીકમ અ ડિફરન્ટ પર્સનાલિટી, તમે એક જુદી વ્યક્તિ બની જાઓ. ટૂંકમાં ફૂલ અને કાંટા બે ભેગા જ હોય છે ગુલાબના છોડ ઉપર. ગુલાબના છોડ ઉપર ફૂલ અને કાંટા બે ભેગા હોય છે. એમ આપણે પણ પૃથ્વી ઉપર આવ્યા છીએ, આપણા પણ અમુક સ્વભાવ પ્રકૃતિઓ છે અને સદગુણો પણ છે. ચોઇસ ઇઝ યોર્સ ટુ પ્લક ધ ફ્લાવર ઓર ધ થોર્ન. તમારી ચોઇસ છે કે તમારે ફૂલ લેવું છે, ફૂલ બનવું છે, કે કાંટો થઈને જીવવું છે. ચોઇસ આપણી છે. 70-80 વર્ષનું જીવન છે, એમાં કઈ ચોઇસ આપણે મેક કરીએ? બિકોઝ ઇફ યુ મેક અ ગુડ ચોઇસ, યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ટુ ક્રિએટ અ ગુડ ચેન્જ. તમે જો સારી ચોઇસ બનાવશો તો તમારી પાસે એક તક હશે કે તમે એક સારું પરિવર્તન વ્યક્તિ અને સમાજમાં લાવી શકશો. અને વન મેન કેન મેક ધ ડિફરન્સ. મહાત્મા ગાંધીએ આટલું મોટું પરિવર્તન લાવી શક્યા, નેલ્સન મંડેલા આટલું મોટું પરિવર્તન લાવી શક્યા, પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં આટલું મોટું પરિવર્તન લાવી શક્યા. એ શક્તિ ભગવાને આપણને બધાને આપી છે, પણ આપણે જ્યાં રૂટીનમાં જીવીએ છીએ ત્યાંથી કંઈક ઊંચા ઉઠીને ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. તો આપ બધા માટે ખૂબ પ્રાર્થના છે કે આવા વિચારો અને ભાવનાઓ આપણને સર્વેને રહે, અને લેટ અસ થિંક ડિફરન્ટ ટુ બીકમ ડિફરન્ટ. થેન્ક યુ વેરી મચ, એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ.